ખૂબ ખૂબ આભાર રોહિતભાઈનો ફોન આવ્યો ને ત્યારે હું જાપાન હતો એમને યાદ હશે એટલે એમને કહ્યું કે ભાઈ હું તો મારું શિક્ષણ કરવા માટે અહીં આટા મારું છું તો મને કંઈક તમારે ખાલી તારીખ આપવાની છે બાકીની ચર્ચા આપણે પછી કરી લેશું એવા સરસ માણસ છે જૂનો પરિચય છે અમારે એટલે મેં એમને પૂછ્યું પણ નથી કે નામ શું છે થનગનાટ નામ તો મને પોસ્ટર આવ્યું ત્યારે ખબર પડી કે આ નામ થનગનાટ છે લોકેશન મેં આજે પૂછ્યું પૂછો એને કે મારે કઈ જગ્યાએ આવવાનું છે થનગનાટ માટે પણ એક ભરોસો એક ભાવ એક ભાઈબંધી એક મેં તરત જ વેદે ને એમ કીધું કે મારે બે પાંચ જણાને કદાચ કહેવાનું હોય મન કહો તો હું બે ચાર જણાને વાત કરું કે આ એક્સપોની અંદર આવવા જેવું છે જાણવા જેવું છે આપણી મોટા મોટી મુશ્કેલી શું છે કે આપણે કરવું છે બધું પણ જાણવું છે કશું નહીં બધું જ કરવું છે આ કરવું છે તે કરવું છે કારકિર્દી જોઈએ છે સરસ કામ કરવું છે પણ જાણવા માટેની એટલી ઉત્કંઠા હોતી નથી એટલે આ પ્રકારના એક્સપો ઇન્ડસ્ટ્રીયલ એક્સપો સામાન્ય રીતે હોય ઉદ્યોગોમાં પણ એજ્યુકેશનને એક્સપો ઓછા થતા હોય તો એક જ જગ્યાએ તમને અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ્સની માહિતી મળે અલગ અલગ કોર્સની માહિતી મળે આવું બ્રેન સ્ટોર્મિંગ થાય અલગ અલગ અમારા જેવા બધા લોકો આવીને તમારી સાથે ડાયલોગ કરે આ કોન્સેપ્ટ હમણાં બેતા સાહેબ મને કહેતા હતા સરસ મિત્ર છે અમારા ઘણા વખતથી પરિચયમાં છે અને પોતે ઉત્તમ સારું શિક્ષક તો રહી જ ચૂક્યા છે પણ હજી નવા શિક્ષકો સારા થાય એના માટે આખી ધૂણી ધખાવીને બેઠા છે એટલે મહેતા સાહેબ હમણાં જ મને કહ્યું કે હું હમણાં જર્મની જાઉં છું તો આ બધા દેશોમાં મને તમને નવાય લાગવી જોઈએ ને કે દાખલા તરીકે ઓલમ્પિક છે તો ઓગણીસો વીસમાં મહેતા સાહેબ જે ઓલિમ્પિકના ચેમ્પિયનો હતા એ દેશોની ટેલી તમે જુઓ તો એમાં જર્મની હશે જાપાન હશે ઓસ્ટ્રેલિયા હશે અમેરિકા હશે રશિયા હશે બરાબર આ બધા ફ્રાન્સ હશે હવે એ ખેલાડીઓ ઓગણીસો વીસ વાળા કે બે હજાર વીસમાં તો નહીં જીવતા હોય ને સો વર્ષ પછી તો એ ખેલાડીઓ જીવતા હોય તો ઘડા થઈ ગયા હોય તો હજી તમે ટેલી જુઓ તો આ જ દેશો હશે જોજો બે હજાર એકવીસમાં ટોકિયો ઓલિમ્પિક થઈ હવે ઘરે જઈને અથવા તો અહીં બેઠા બેઠા ગૂગલ ઉપર સર્ચ કરીને જોઈ લો કે ટોપ માં કયા દેશો છે મોટાભાગે આ જ દેશો હશે બરાબર તો એનો અર્થ એ થયો કે કશું કેવું ચરખો ચાલે છે કે જેને કારણે વ્યક્તિઓ જતી રહે છે પણ જ્ઞાન નથી જતું આ ચરખો આપણે ચલાવવાનો છે ભારતમાં કારણ કે આ ચરખો મૂળ તો ભારતમાં શરૂ થયેલો પછી ફરતો 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 દુનિયામાં પહોંચી ગયો તો એવો ચરખો જ ચાલવો જોઈએ કે જેની અંદર ધીરે 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 ઘાટ જાય નવું નવું જ્ઞાન પીરસાતું જાય એ કામ આ એજ્યુકેશનલ એક્સપો કરે છે અને નામ પણ મને ગમ્યું યુવાનોને ગમે એવું નામ છે થનગનાટ તમારી અંદર કંઈક કરી બતાવવાનો થનગનાટ તો હોવો જોઈએ ને પડખું ફેરવું ને વરસ બદલી નાખું યુગોની ખખડત તરસ બદલી નાખવું એવો કંઈક જોશ હોવું જોઈએ જોશ ભેગું થોડું ઘોષ હોવું જોઈએ હું ઘણી વાર કહું કે ઊંચી ઉડાન ભરવી હોય તો એક પાંખમાં પેશન જોઈએ પેશન એટલે જુસ્સો અને બીજી પાંખમાં પેશન્સ જોઈએ પેશન્સ એટલે ધીરજ એકનો જુસ્સો હશે ને તો પછી આપણે ક્રિકેટમાં અમુક એવા ખેલાડીઓ જોયા છે આવતા આવે સીધો ધબાધબી કરવાની શરૂઆત કરે પણ પછી જ્યારે વિકેટો પડવા મંડે ત્યારે સાચવી ન શકે એટલે તમારે એક વિરેન્દ્ર સહેવાગ હોય ટીમમાં ત્યારે એક રાહુલ દ્રવિડ પણ રાખવો પડે સમજો આ વાત કારણ કે એક એક છેડો કોઈક સાચવે તો બીજા છેડેથી કોઈક ફટકાબાજી કરે ને એમ જીવનમાં બંનેનું મહત્વ છે જોશનું પણ મહત્ત્વ છે હોશનું પણ મહત્ત્વ છે પેશનનું પણ મહત્ત્વ છે પેશન્સનું પણ મહત્ત્વ છે અને યુવાન મિત્રો સાથે ડાયલોગ થાય ત્યારે તું ખાસ કહેતો હોઉં છું કે પેશન એટલે શું લોકોને એમ લાગે છે કે આપણે આમ કોઈ કરાટેના ચેમ્પિયન હોય આમ એક ઝાટકે આમ ચાર પાટિયા મુકા હોય ને આમ એક હાથની ચોપથી તોડી નાખે ને પેશન અથવા તો આપણે ઉરી જેવી કોઈ સર્જિકલ સ્ટ્રાઇકની ફિલ્મ જોતા હોય હાવીસ જોશ એમ બોલે હાઈ સર એમ બોલી હતી એટલે પેશન ના આ પેશન નથી પેશન એટલે મુમકિન છે થોડા આગે જાના જે પોસિબલ છે એનાથી કાંઈક તમે વધારે કરી શકો એ તમારી અંદર આગ પ્રગટે ને એનું નામ પેશન પોસિબલ છે એનાથી વધારે થાય મારી પોતાની સાથે બનેલો કિસ્સો હું ઘણી વખત સંભળાવતો હોઉં છું મિત્રોને કે ભાઈ હું વૈષ્ણોદેવી ચડવા માટે જતો હતો ને નક્કી કરેલું કે ભાઈ ફોટા તો પાડવા જોઈએ હું હસતા હસતા કહું કે જે ફોટા આપણે પાડીએ નહીં અને એ જગ્યાએ જી આવ્યા તો એ તો રજીસ્ટર થતી નથી દુનિયાને તમે ફોટા પાડો તો જ ખબર પડે કે આ જગ્યાએ તમે હતા પાછા જે ફોટા પડ્યા હોય અજયભાઈ તમે સોશિયલ નેટવર્ક ઉપર શેર ન કરો તો એ અવગત્ય જાય એનું મોક્ષ ન થાય એ પ્રેત થઈને તમને નડે તમે જોજો ચાર વર્ષ પછી તમને એ ફોટો દેખાય ને પછી આપણે વળી સમજો ચહેરો થોડોક ફરી ગયો હોય પછી આપણે થ્રો બેક થ્રો બેક એમ લખીને પાછો મૂકવો પડે કારણ કે આપણને ફોટો તો મસ્ત છે લોકેશન મસ્ત છે અને આપણે મૂક્યું જ નહીં સોશિયલ નેટવર્ક ઉપર દુનિયાને દેખાયો નહીં પાડો શું કામ તો એવાય અપેક્ષામાં કે ભાઈ આપણે રસ્તામાં ફોટા પાડતા જશું મેં કંઈ ઓલા ઘોડા ઉપર સવારી કરી નહીં વૈષ્ણોદેવી ગયો અને છેલ્લું જે લોકો ગયા હશે એમને ખ્યાલ હશે જાતે ચડ્યા હશે એને કે છેલ્લું ચઢાણ બહુ આકરું છે સ્ટીફ છે ઊંચું એટલે તમારે મારી જેવા જે ભારે કાયાવાળા લોકો હોય ને એને ગુરુત્વાકર્ષણ જાજુ લાગુ પડે કારણ કે ગુરુત્વાકર્ષણ હંમેશા ઘેરાવાના સંપ્રમાણમાં હોય તો ત્યારે આપણે થાકી ગયા એટલે એમ થયું કે ભાઈ હવે ઉપર નહીં જઈ શકાય એટલે પાણીની બોટલ લઈને હું બેઠો હતો કે ભાઈ આપણે ધજાના દર્શન થાય તો માતાજીના દર્શન થયા એમ માનીને બેસી જાઉં ત્યારે ઘરડા માજી ઉંમર બહુ મોટી અને એક નાનકડી એમની મારા ખ્યાલથી દોહિત્રી કે પૌત્રી હશે ગ્રાન્ડ ડોટર કારણ કે નાનકડી હતી ને માજી એને ટેકે ટેકે ખપે હાથ મૂકીને એક એક પગે ચડતા હતા સામાન્ય પરિસ્થિતિના લોકો હતા સાદા ચપ્પલ મેં તો સ્નીકર્સ પહેરેલા ગોગલ્સ પહેરેલા માથે કેપ હતી એટલે આપણે તો સજ્જ થઈને આવ્યા હતા પણ એ તો કઈ સજ્જ થઈ નહોતા એવા માજી એ માથે સાડીનો છેડો રાખ્યો હતો અને છોકરી તો ખુલ્લા માથે હતી અને બંને સાદા ચપ્પલ પહેરેલા અને ભજન ગાતા ગાતા મારી નજર સામે ધીમે ધીમે પણ ઉપર ચડતા ગયા થોડીક વારમાં દેખાતા બંધ થઈ ગયા દેખાતા બંધ થઈ ગયા એટલે મને એમ થયું કે આપણે તો વિડીયો બનાવીને દુનિયાને કહીએ છીએ કે ભાઈ હાર ન માનવી ટકી રહેવું આગળ વધવું તો આજે આપણને એમ લાગ્યું કે હવે ભાઈ થાકી ગયા એટલે ઉપર નથી જવું અહીંથી નીચે ઉતરી જાય એટલે લગી તો ચડી જ ગયા હતા છેલ્લા જ બાકી હતા એવું નહોતું કે કંઈ યાત્રા જ કરી નહોતી તો મેં કીધું આમાં આપણે યુ ટર્ન લેવાનો મતલબ નથી કારણ કે મારાથી મોટી ઉંમરના વ્યક્તિ પણ મારી નજર સામે ચડી ગયા મારાથી નાની ઉંમરની વ્યક્તિ પણ મારી નજર સામે ચડી ગઈ તો પછી મારે શું કામ થાકી જવું જોઈએ આપણે કઈ બીમાર નથી આપણને કઈ એવી તકલીફ નથી એવું કઈ ડોક્ટરે નાન જ પાડી કોઈ બીપીનું કઈ કે કઈ પ્રેશર નથી થાક તો થોડો આપણે ખાઈ જ લીધો તો અમે બેસીને હું તો નીચે ઉતરવા માટે થાક ખાતો હતો નીચે ઉતરવાને બદલે હું ઉપર ચડી ગયો અને પહોંચી ગયો એનાય ફોટો ફેસબુક ઉપર મૂકેલા જ છે મંદિરના પાસે જે પાડેલા હોય હવે એ જ દોઢસો બસો પગથિયા છે જે ચડ્યા એ કોણ ચડ્યું જય વસાવડાનું શરીર તો ના પાડી હતી કે ભાઈ નહીં થાય મુમકિન પોસિબલ નહીં થાય આ પોસિબલ નથી પોસિબલ હતું એટલું આપણે કહીયું હવે નહીં થાય પણ જે પેલું દ્રશ્ય ન જોયું હોત તો કદાચ નીચે ઉતરી ગયો હોત પણ એ દ્રશ્ય જોયું અને એમાંથી મને જે પ્રેરણા મળી અને એને કારણે જે મેં નિર્ણય લીધો કે નાના એમ થોડું હારી જવાય આપણે બીજાને કહીએ છીએ તો આપણે આપણી સલાહનો અમલ જાતે કરાય અને બસો પગ છે ચડાઈ ગયા તો એ બસો પગથિયા શરીર નથી ચડતું શરીર તો ખાલી હુકમનું પાલન કરે છે છે એ પગથિયા આપણું મન ચડે અને આ તમારી કેપેસિટી પણ પૂરી થવા આવે ત્યારે પણ તમે ઝઝુમવાનું ચાલુ રાખો આગળ વધવાનું ચાલુ રાખો લડત આપવાનું ચાલુ રાખો એનું નામ છે પેશન એ છે જુસ્સો એક પાંખ ઉડવા માટેની ઉડાન માટેની એક પાંખ કોઈ પણ વિદ્યાર્થીની કે કોઈ પણ વ્યક્તિની એમાં આ જુસ્સો જોઈએ આ પેશન જોઈએ કે ગમે તે થશે હું મારો મુકાબલો મૂકીશ નહીં હું પડતું નહીં મૂકું આગળ વધીશ મહેનત કરીશ થાકીશ હારીશ કંટાળીશ મેં તો જય હો પુસ્તક લખ્યું એમાં મેં પંક્તિ લખેલી જ છે કે ઈસ્તર હશે અમને તૈકી મંઝિલે ગીર પડે ગીર કર ઉઠે ઉઠકર ચલે દુનિયાના કોઈ પણ માણસ મંઝિલે સીધો પહોંચ્યો જ નથી તમને રાતોરાત જે મળેલી સફળતાઓ દેખાય છે ને એ રાતોરાત મળેલી નથી રાતોરાત દેખાડેલી છે તમને બાબા રામદેવ અચાનક પેટ હલાવતા દેખાણા લોકોને પછી લોકોએ શિબિરો શરૂ કરીને આજે તો પતંજલિ હજારો કરોડની બ્રાન્ડ થઈ ગઈ તો એ પેટ કંઈ તમેનું અમર પેટ તો મારી પાસે છે કાં હલે બરાબર એમણે કેટલા વર્ષની સાધના કરી પછી એમણે એક ટેલિવિઝનની અંદર પેટ હલતું બતાવ્યું ત્યારે લોકોને રસ પડ્યો કે કોણ છે રસ પડ્યો તો પછી આગળ વાત ચાલીન ક્યાં ચાલી તમારી નજર સામે છે રિતિક રોશન ની કમર હલતી હોય તો પણ આટ લોજિક લાગુ પડે ને ટાઈગર શોફ ની કિક લાગતી હોય તો પણ આટ લોજિક લાગુ પડે આપણને જે રાતોરાત જે દેખાય છે ને કે આ શરીર આવું છે કે આ ડાન્સ આવો છે કે યોગ આવો છે એ એક રાતમાં કોઈને સિદ્ધ નથી થયો

પણ એમણે એ વિદવત્તા પ્રાપ્ત કરવા માટે જે જર્ની કરી છે જે યાત્રા કરી છે એ આપણે જોવા નથી વિચારજો ક્યારે ભારતમાં જેટલી કથાઓ છે આપણી પ્રાચીન કથાઓ રામાયણ મહાભારત બીજી અલગ અલગ કથાઓ બધી કથાઓમાં જેને આપણે ભગવાન કહીએ છીએ જેમ કે રામ અને કૃષ્ણ આપણે એ લોકો પોતાનો કમ્ફર્ટ ઝોન છોડ્યો છે બુદ્ધ અને મહાવીરે પણ છોડ્યો છે કોઈ બધા પાસે આમ જુઓ તો આસાની હતી ખુશી હતી ધારત તો કહી શકત કે ભાઈ અમારે મહેલ મૂકીને ક્યાંય જવું નથી કોઈ મેલમાં બેઠા નથી ત્યાં મેલ વારસામાં મળ્યો હોવા છતાં છોડીને નીકળ્યા ને એ ભગવાનથી પૂજાના જેને વારસાના મેલો પોતે એના વેચાઈ ગયા ને નામે ભૂસાઈ ગયા હું તો કાયામાં કેતો હોઉં છું તમે મહાભારત જો વાંચો તો રાજસૂઈ યજ્ઞ અને બધાના વર્ણન વાંચો કેટલા સોનાના મુગટ વાળા અલગ અલગ દેશના રાજાઓ આવેલા કોઈનો જન્મદિવસ તમને મને યાદ નહીં હોય યુધિષ્ઠિરનો યાદ નથી કોઈને પણ કૃષ્ણનો યાદ છે જન્માષ્ટમી આવે શ્રાવણની આઠમ આવે એટલે આપણને યાદ આવે શું કામ કારણ કે જેને ભૂલાઈ શકે મુગટ પાણીમાં ધરતીમાં ગમે ત્યાં ફંગોળાઈ શકે પણ જેને મગજ જે પહેરેલું છે ને એ જગતમાં કોઈ છીનવી શકતું નથી તમારી મગજ આઈન્સ્ટાઈનનો ફોટો તમે જોજો આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો અબ્દુલ કલામનો ફોટો જોજો વાળ વિખરાયેલા દેખાશે કલામ સાહેબના કે આંસલાઈનના કોઈના ઓળેલા વાળ દેખાશે નહીં લાંબા વાળ રાખતા પણ વિખરાયેલા છતાં એના ફોટા આપણે જોયેલા છે પૂતળા બનેલા છે સ્કૂલોમાં કોલેજોમાં ફોટાઓ મુકાયેલા છે પાઠ ભણાવાયેલા છે તો હું હસતા હસતા કહેતો હોઉં કે વાળ ઓળવા એક તરકીબ છે બધા ઓળીને રાખે ન હોય અમારે જેવા એ થોડોક ઓળવાનો પ્રયત્ન કરે વ્યવસ્થિત દેખાવા જોઈએ પણ મગજ જેનું ઓળેલું હશે ને એના વાળ ઓળેલા નહીં હોય તો દુનિયા એની સાથે સેલ્ફી પણ આવશે બહુ પાયાની વાત છે બહુ મહત્વની વાત છે મહેતા સાહેબ જે વાત કરતા હતા ને એ ઉદાહરણ આપી ચૂક્યો છું કાર હશે કે કોઈ ફ્રીઝ હશે કોઈ કન્ડિશનર હશે કોઈ વોશિંગ મશીન હશે બરાબર કોઈ ટીવી હશે તમે કહો હું આપણે એમ સર્વે કરીએ ચાલો ટીવી એવી વસ્તુ છે કે લગભગ કોમન હોય બાકી બધામાં કોકની પાસે એક હોય ને એક ન હોય એવું હોય આપણે એક નાનકડો સર્વે કરીએ અજયભાઈ તમારાથી શરૂઆત કરીએ તમારા ઘરમાં કઈ કંપનીનું ટીવી છે સેમસંગ સાહેબ તમારા ઘરમાં સેમસંગ આપણે આ બેન બેઠા છે બેન તમારા ઘરમાં થોડુંક મને મને સંભળાય એવા અવાજે હાયર ઓકે બેન તમારા ઘરમાં સોની સાહેબ તમારા ઘરમાં પાછળ આપણે શિષ્ય કીધું ને મહેતા સાહેબ મારા પહેલા શિષ્ય એલજી હવે આમાંથી એક પણ કંપની ઇન્ડિયન કંપની નથી બરાબર આપણે પાંચ સાત નામ રેન્ડમ લીધા સાવ કઈ બધા ઓળખતો એક બે જણાને મારે પરિચય છે બધાને તો ઓળખતોય નથી બાકીના પોતપોતાના મનમાં નામ તો વિચારિત રાખ્યા હશે કે આપણો વારો કઈક આવે તો આપણે બોલવા થશે હવે જેમને સેમસંગનું હોય કે સોની નું હોય એલજી નું હોય જે કઈ ટીવી તમે રાફરતા હો એ ટીવી બગડે તો રિપેર કરવા માટે જાપાન જાઓ છો કોરિયા જાઓ છો બરાબર સીધી સાધી વાત છે ને હું જે સમજાવવા માંગુ છું મર્સિડીઝ કાર હોય જર્મની ની છે બીએમડબલ્યુ કાર હોય જર્મની ની છે ઓડી કાર હોય જર્મની ની છે પણ મોંઘા મોંઘી કાર છે મોટા મોટા લોકો વસાવે આપણને ખબર જ છે નાના માણસોનું તો એની સર્વિસ માટે કામ નહીં કાર તો હિંમત કરીને કોઈક લઈ લે પણ પછી સર્વિસ મોંઘી પડી જાય એવી કાર હોય છે આ બધી કારણ કે દર મહિને બે મહિને તમારે પાછા બે પા બે પાંચ લાખ રૂપિયા ખર્ચી નાખવા પડે આટલી મોંઘી કાર જર્મની જે હોય છે એ રિપેર કોણ કરે છે આપણા સર્વિસ સ્ટેશનમાં મેં તો કોઈ જર્મનને જોયો જ નથી આખા ગુજરાતમાં કઈ કે આ બીએમડબલ્યુ ના શોરૂમમાં આ ભાઈ જર્મનીથી આવીને કામ કરે છે બરાબર આનો અર્થ એ થયો કે આપણા જે વિદ્યાર્થીઓ જેને આપણે રિજેક્ટેડ વિદ્યાર્થીઓ કહીએ છીએ કારણ કે મિકેનિકનું કોણ કામ કરે ટીવીના કારના સ્પેરપાર્ટના મિકેનિક કોણ થાય રિજેક્ટેડ સિલેક્ટેડ થાય તો ડેવલપ થઈ ગયા આપણે એમ માનીએ છીએ એ તો હમણાં મહેતા સાહેબ કહેતા હતા એમ તલાટી થઈ ગયા સચિવાલયમાં મંત્રી થઈ ગયા બરાબર સિલેક્ટેડ તો એવું બધું કરે ડોક્ટર થાય એન્જિનિયર થાય સીએ થાય એમ બી એ થાય જેને માર્ક નથી આવ્યા ટકાવારી નથી આવી જે લોકોએ કોલેજમાં સરખું કંઈ કામ નથી કર્યું એ પછી આપણે એમ કે મિકેનિકના કામ કરે તો જો જર્મનીના કે કોરિયાના કે ચાઈનાના કે જાપાનના અમેરિકાના દેશો તો હમણાં બીજા દસ તમે ઉમેરી શકશો આ બધી વસ્તુઓ ત્યાં બનેલી તમે ખોલીને આમાંનો એક પણ માણસ મેં એવો તો જોયો નથી કે જે જર્મની જઈને આવ્યો હોય કે ટ્રેનિંગ લેવા કોરિયા ગયો હોય કે જાપાનની અંદર રીન પછી દસ વર્ષ પછી અહીં મિકેનિક તરીકે જોબ શરૂ કરી હોય ટ્રાયલ એન્ડ એરર મેથડથી કોમન થી બુદ્ધિ વાપરીને ચેક કરીને બીજા જે કામ કરતા હોય એ જોઈ જોઈને કે ભાઈ આ મારા સિનિયર ગુરુ હતા એ આવી રીતે ખોલીને આ કામ કરતા તો હું આવી રીતે કરું જેની પાસે ટેલેન્ટ છે એ માણસો શીખી જાય છે મારું તો એમ કહેવાનું છે કે આ દેશના રિજેક્ટેડ લોકો જો આટલું શીખી શકતા હોય જેને એક્ઝામમાં સિલેક્ટ નથી કરવામાં આવ્યા જેને માર્ક નથી આપવામાં આવ્યા જેને પાસ નથી કરવામાં આવ્યા જેને તક નથી મળી હાયર એજ્યુકેશનમાં કોલેજ કે યુનિવર્સિટીમાં બહુ જવાની એ લોકો જો આટલું કરી શકતા હોય તો એકચ્યુઅલ જેને ચાન્સ મળે છે તો કેટલું કરવું જોઈએ એનો અર્થ એ થયો કે અભાવ પ્રતિભાનો નથી અભાવ ઘડતરનો છે આપણે બરાબર ઘડતર નથી કરી શકતા આપણી પ્રતિભાવોનું હું મહીસાગર ડેમમાં ગયો હતો રોહિતભાઈ જોવા માટે ત્યાં કલેક્ટર સાહેબ અમારા મિત્ર વાચક બહુ સારા એટલે મને ઘણી વાર કે તમે આ બાજુ આવો આઈ બ્યુટી છે બધા તમે દુનિયા આખીના ફોટા મૂકો છો અમારે ફોટા મૂકો લોકોને ખબર પડે કે મહીસાગર કેવો સરસ વિસ્તાર છે અને ખરેખર એવો સરસ વિસ્તાર છે જે ત્યાંના હશે અથવા તો ત્યાં ફરવા ગયા હશે એને ખબર હશે કે મહીસાગર બહુ નદી ને બહુ સરસ હરિયાળી ને ભવ્ય ફોટાઈ સરસ આવે તમે પાડો તો ત્યાં ડેમ બતાવવાનો હતો એટલે સાહેબ તો કલેક્ટર સાહેબ તો ઓફિસમાં બેઠા હોય તો જિલ્લો છોડીને કે મારી ભેગા ભેગા ન ફરતા હોય એમણે વ્યવસ્થા કરી રાખી હતી મને કે તમારે સમય બચે હેરાનગતિ ન થાય એટલે તમને અને સાહિત્યના શોખીન માણસ એટલે એમને બહુ ભાવ હતો કે ભાઈ તમે ફરો અમારો પ્રદેશ કેવો છે એ જુઓ અને તમે દુનિયાને પણ કહો કે આવો સરસ પ્રદેશ ગુજરાત પાસે તો એક સાહેબ આવ્યા સિવિલ એન્જિનિયર થયેલા તાજી ભરતી હતી નવા જ આવ્યા આજે મારે ડેમ બતાવવાનો હતો એમનું કામ હતું ડેમ બતાવવાનો હવે ઉપરથી ઓર્ડર હતો કે ભાઈ આપણા મહેમાન આવે છે એમને સરખી રીતે આ એવા મહેમાન નથી બે ફોટા પડાવીને જતા રહેશે એને બધું સમજાવજો કે આ કેવી રીતે કામ કરે છે એના કેટલું પાણી છે એને આ આ દરવાજા કેમ ખુલે ક્યારે ખોલવાના ને ક્યારે બંધ કરવાના તો પેલા સાહેબ આવીને ઉભા રહ્યા યંગ મેન એકદમ ફ્રેશ તાજી ભરતી જે થઈ હોય પણ ગવર્મેન્ટમાં મારી સાથે વાતો કરી થોડીક વાર મેં કીધું ચાલો આપણે ડેમ જોઈ લઈએ પછી આગળ બારે જવાનું છે તો મને કહે કે પાંચક મિનિટ સાહેબ તો બરાબર ચા આવે ને કોફી આવે ને આમ ને તેમને હું તો કઈ બહુ કે પીતો ન હોવ એટલે તો આપણે રાહ જોઈએ પાંચક મિનિટ બોલી કોફી આવી એ બધું પીધું મેં કીધું આપણે ઓલો ડેમ તો જોઈ લઈએ મને કે સાહેબ બસ બસ હમણાં જ જોઈએ હમણાં જ આપણે નીકળીએ અમે ત્યાં ડેમ ની બહાર જ બહાર જ બેઠા હતા ખુરશી નાખીને બધા સામે ડેમ દેખાતો તો કીધું હવે આ સાહેબ ને શું આટલું બધું પ્રોબ્લેમ હશે ત્યાં એક દાદા એવા ઘડા સાયકલ ઉપર માથે ઓલું ફાળિયા જેવું વિતાળેલું અને દેશી ભાષામાં એકદમ બોલે એટલે એને જોઈને ઓલા સાહેબ ને જરાક થઈ ગઈ એટલે કે આવો આવો હવે હવે આ ભાઈ છે ને એ બધું તમને સમજાવશે એટલે મેં ઓલા ભાઈને કીધું તમે આ એન્જિનિયર કે દીદાર તો એવા લાગતા નહોતા એન્જિનિયર તો મારી બાજુ બેઠા બેઠા ટાઈમ પાસ કરતા હતા એટલે મને કે કે ના સાહેબ હું તો રિટાયર થઈ ગયો અહીંથી છ વર્ષ થયા કે રિટાયર થયો હું અહીં જ કામ કરતો બરોબર ક્લાસ ફોર નો કર્મચારી છું છ વર્ષ થયા પણ એમાં એવું છે કે આ હજી પૂર આવે ને તો સાહેબ મને જ બોલાવે કયા દરવાજા ખોલવાના ને કયા બંધ રાખવાના એ બધું મારે જોવાનું હોય મારો એટલા વર્ષનો અનુભવ છે ને મતલબ સાહેબ તો નવા આવ્યા છે બિચારા સાહેબ તો બેઠા જ તમારી બાજુમાં એ કે સાહેબ તો હજી નવા આવી વાત પણ એને મારા ઉપર ભરોસો બહુ એટલે મને કાલે જ કીધું તું કે એક મહેમાન મોટા આવે છે એને આપણે બતાવવાડો જ નથીઓ તમે સરખું સમજાવી શકશો બોલો આપણને એનું મોઢું જોઈને એમ થાય કે ક્યુબિક ફીટ પાણીમાં હોય આટલા ઘન મીટર પાણી આટલી ઘનતા હોય આ ભાઈને જ કેમ ખબર પડતી હશે અત્યાર સુધીમાં આજની તારીખ સુધીમાં મેં તો રેકોર્ડ ચેક કર્યો એમની સાથે વાત કરી મહિસાગર ડેરીમાં ક્યારેય પૂરને કારણે તારાજી થઈ હોય મહિસાગર ડેરી શું મહીસાગર નદીમાં ક્યારે પૂરને કારણે તારાજી થઈ હોય એક બનાવ બન્યો નથી જે એન્જિનિયર નથી એવા માણસના હાથમાં કેટલા બધા લોકોનું જીવન છે છતાંય અને ઓફિશિયલ કર્મચારી હતા એવું નથી કે આપણે એમ કહીએ છીએ ઘરમાંથી કોઈ બેન ઉપાડીને બોલે આવ્યા જે કામ કરતા હતા તો મેં એને છૂટા પડતી વખતે કીધું મેં કીધું તમારી પાસે આ બધું નોલેજ ક્યાંથી આવ્યું પાણીની ઘનતા આટલી હોય આટલું પાણી થાય આટલા લેવલે આ કરવાનું હાલ મને કે સાહેબ અનુભવથી મોટો કોઈ શિક્ષક નથી મને કોઈ શિક્ષણમાં ભણાવવા વાળું મળ્યું નહીં સ્કૂલમાં ગયો ત્યારે પણ આય મને રસ બહુ પડ્યો શરૂઆતમાં મારું કામ ખાલી પટાવાળાનું હતું પણ મને રસ પડ્યો ને તો સાહેબ મારા ઉપર ભરોસો મૂક્યો અને આજની તારીખે હજી મૂકે છે અને હવે કે કે આજે દવા સાહેબ આવ્યા છે એ એમ કહે છે કે હવે તમારા હાથ નીચે અમને બધાને તૈયાર કરો આ નોલેજ તમે કઈક સતત હવે ઉંમર થઈ ગઈ કેટલોક સમય આવશો તમે આ બધું કહેવા અમારી સામે બનેલો કિસ્સો છે મારી સામે બને જરૂરી નથી કે બધું જ જ્ઞાન તમને આંકડાઓથી આવે બધું જ જ્ઞાન તમને માર્કશીટમાંથી આવે ઘણી વાર કહું કે આપણે માર્કશીટમાં તો એવું થાય છે કે પીળા રંગનું પ્રવાહી બે બળણીમાં ભરેલું હોય દૂરથી તમે જુઓ પીળા રંગનું પ્રવાહી લાગે કાચની બરણી હોય બે સરખું જ લાગે પણ ઢાંકણું ઉઘાડીને જુઓ જ ખબર પડે કે એકમાં ઘાસલેટ છે ને એકમાં ઘી છે બે પીળા રંગના પ્રવાહી છે પણ સુગંધ બતાવી દે છે કે કયું ઘી છે દુર્ગંધ બતાવી દે છે કયું ઘાસલેટ છે એમ માર્કશીટમાં ખબર નથી પડતી બધું સરખું લાગે છે ઘણી વખત પણ કામ આવે જવાબદારી આવે પ્રેશર આવે ચેલેન્જ આવે જીવનની ત્યારે ખબર પડે છે કે કોણ ઘી છે ને કોણ ઘાસલેટ છે અમારે અત્યારે કઠ્ઠોટ હરિફાઈનો જમાનો છે મિત્રો હું તમને થોડીક અત્યારની વાત કરું તમને એક સાદી વાત સમજાવું ઓટો નામના એક ભાઈ નામ એનું ઓટો ડબલ ટી ઓ નામના એક વડીલ દાદા નાઇન્ટી ફાઈવ ની આસપાસની ઉંમરે ચાલતો હતો જે આખા દુનિયામાં બહુ ભયાનક નીવડ્યો બે હજાર એકવીસમાં માં એમાં એ ભાઈ નેધરલેન્ડ્સની ની અંદર ગુજરી ગયા ગુજરી ગયા હવે તમને એમ થાય કે નેધરલેન્ડમાં કોઈ નામના પંચાણું વર્ષના ભાઈ કોરોના ગુજરી ગયા હવે ઉંમરે એવડી છે કે આપણે શોક મનાવવાનો હોય નહીં એની શું કામ આપણે કથા સાંભળવી જોઈએ અત્યારે થનગનાટમાં એ ઓટો ભાઈ જે ગુજરી ગયા એમને નામે બે પેટન્ટ હતી ફિલિપ્સ કંપનીના કર્મચારી હતા અને ફિલિપ્સ કંપનીની બે પેટન્ટ એમને કારણે રજિસ્ટર થયેલી સૌથી પહેલા એમણે ઓડિયો કેસેટની શોધ કરી ઓડિયો કેસેટ હવે કદાચ અહીં એક પેઢી તો એવી બેઠી હશે કે જેને કેસેટનો ઉપયોગ નહીં કર્યો હોય અત્યારે નાના જે બચ્ચાઓ છે જેમ એમણે કેમેરામાં રોલ નહીં ભર્યો હોય છત્રીસ ફોટાનો રોલ આવે અને કેમેરામાં વીંટવો પડે અને આખા પ્રવાસ એટલામાં જ પૂરો કરવો પડે એક દિવસમાં છત્રીસ ફોટા મોબાઈલમાં પાડી એમ ન થાય એ યુગ નહીં જોયો હોય પણ જે લોકો બીજા બેઠા છે એમને તો ખબર હશે આ વાતની કે ઓડિયો કેસેટ હતી ટેપ રેકોર્ડર હતા કાર ટેપ હતા કેસેટ ભરાવાની અંદર પછી દરેક ભાષાના પોતપોતાના શબ્દો હોય એમ બાસ અને ટ્રેબલને બદલે ઢોલકા અને ખંજરી એવું લોકો કહેતા કે આ ટેપમાં ઢોલકા સરસ વાગે છે અને આ ટેપમાં ખંજરી સરસ વાગે છે આ ઓડિયો કેસેટની શોધ એ દાદાએ કરેલી જે ગુજરી ગયા બે હજાર એકવીસમાં એટલું જ નહીં ઓડિયો કેસેટને ખતમ કરતી સીડી સીડી આવી પછી કેસેટો વપરાતી બંધ કેસેટ પ્લેયર પણ આવતા બંધ થયા ઓડિયો કેસેટને ખતમ કરતી સીડી કોમ્પેક્ટ ડિસ્ક એની શોધ પણ એમણે જ કરી ફિલિપ્સ કોર્પોરેશન હોલેન્ડનું છે એના નામે બે પેટર્ન છે એક કેસેટ અને એક સીડી અને એવી પેટર્ન છે એક દુનિયાની બધી કંપનીએ ફોલો કરવી પડે તમે સમજો સોની ટેપ બનાવે કે પેનેસોનિક ટેપ બનાવે કેસેટની સાઇઝ તો એ જ રાખવી પડે કે જે ઓરિજિનલ ઓડિયો કેસેટની સાઇઝ ગણાય એટલે ફિલિપ્સની પેટર્ન ખાલી ફિલિપ્સની નથી ગ્લોબલ છે સીડીમાં એમ જ છે એક જ સાઇઝ રાખવી પડે સીડી દુનિયાનો કોઈ પણ માણસ બનાવે કોઈ પણ ટેપમાં અરે સીડી પ્લેયરમાં તમે નાખો પણ સાઇઝ તો એક જ રહે આવી બે ગ્લોબલ પેટન્ટના દાદા ગુજરી ગયા હું એટલા માટે કહું છું આ ન્યૂઝ તમને કે એ ગુજરી ગયા પહેલા પેટન્ટ ગુજરી ગઈ હવે વિચાર આવે છે ઓડિયો કેસેટ વપરાતી બંધ થઈ ગઈ સીડી પણ વપરાતી બંધ થઈ ગઈ ના હરડા થઈ ગયા હવે બરાબર ઘણા લોકો ડેકોરેશનમાં રાખે છે ગામડામાં ચમકતું હોય ને એટલે આમ દોરડું ભરાવીને કારણ કે સીડી નીકળી ગઈ પેન ડ્રાઈવ આવી ગઈ મોબાઈલમાં મ્યુઝિક આવી ગયું ઓડિયો પ્લેયર જ નીકળી ગયા વોકમેન નીકળી ગયું આઈપોડ નીકળી ગયા સીધે સીધું મોબાઈલ જ થઈ ગયું મ્યુઝિક પ્લેયર હવે તો કારમાં ને એમાં એમ કોમ્પ્યુટરમાં ને એમાં પહેલાં ઓલા ડ્રાઈવ જ નીકળી ગયા હું નવા લેપટોપ લીધું તો મેં તો મારી પાસે ઘણી સીડીઓ છે મેં કીધું આવા સીડી ડ્રાઈવ ક્યાં મને કંઈ ના આવે તો મેં કીધું બ્લુરેવાળી વાળી ડ્રાઈવ આપો મને કંઈ કાંઈ ના આવે ડ્રાઈવના નામે પૂરું બધું ક્લાઉડમાં ડ્રાઈવનું એક્સટર્નલ એક્સટર્નલ પ્લેયર રાખો તમારે જો વાપરવું હોય તો કેટલી ઝડપથી આ દુનિયા બદલાઈ રહી છે એનો હું તમને ખાલી ચિતાર આપું છું શું કામ એજ્યુકેશન જોઈએ જગતને શું કામ નવું નોલેજ મેળવવું જોઈએ શું કામ અપગ્રેડેશન રાખવું પડે એક માણસની એક શોધને પોતે જ ખતમ કરે છે એટલે પોતે કેસેટ બનાવીને પોતે જ કેસેટને ખતમ કરતી સીડી બનાવી કેસેટ અને સીડી એની નજર સામે મરી ગઈ પછી દાદા ગુજરી ગયા ટૂંકમાં એટલી ઝડપથી દુનિયા ફાસ્ટ ભાગે છે કે માણસ નજર સામે પોતાની શોધનું મૃત્યુ જોઈ શકે આવી દુનિયા છે હવે તો એ આવી રહ્યું છે ચેટ જીપીટી આવી રહ્યું છે આજે જે પેપર લખવામાં બધાને પ્રેશર આવે છે ને કે નિબંધ લખવો હોય તો કે જય વસાવડાના લેખો વાંચો ગુણવંશાલના લેખો વાંચો ચંદ્રકાંત બક્ષીના પુસ્તકો વાંચો મોહમ્મદ માકડ સાહેબના પુસ્તકો વાંચો આ પ્રેશર હવે નહીં આવે કારણ કે તો તરત પહેલામાં તો ગૂગલમાં તો તમારે કોપી કરવું પડતું કોપી એને કરવાનું ખાલી બોલવાનું જ છે વોઇસ કમાન્ડા પણ ચેટ જીપીટી ની બંધ લખી દેશે તમને અને હું કઈ હું કઈ બે હજાર સત્યાવીસ માં આમ થશે બે હજાર ચોત્રીસ માં આમ થશે એની વાત નથી કરતો થઈ ચૂક્યું છે હમણાં આવી જશે તમારા ખિસ્સામાં ચાલુ જ છે ચાલુ જ છે એટલે કહું છું ગુગલ ને માઇક્રોસોફ્ટ જેવા બે તોતિંગ જાયન્ટ સામસામાં હરીફાઈ ચીડાય છે આમ માટે બીજા એક બે જણા ઝુકાવે એટલી જ વાર છે આમ એ લેવલે આવી જશે કે તમારે કશું મહેનત જ નહીં કરવી પડે અમારે એક મિત્ર હસતા હસતા કહેતા હતા ખાલી ખેતી વાળા રહેશે બરાબર ઓલું ન તો ઓલી સિરિયલમાં ડાયલોગ આવે ત્રિવેદી બચેગા બરાબર એમ કે ખાલી ખેતી કિસાન બચેગા કારણ કે પેટ ભરવા માટે લઈ ચાલે તમે ગમે એવું કોમ્પ્યુટર લઈ આવો એ બાજરો તો નહીં ઉગાડી દે એ રોટલી તો નહીં બનાવી દે ખાવું તો પડશે ને ડેટા તો ખવાશે નહીં એટલે તો મજાકની વાત છે એવું નથી ટેકનોલોજીની જોબ નવી ક્રિએટ થાય આજે હું તો કહું છું કે ઉલટાની આવી ટેકનોલોજી આવે તો સારું છે ખરેખર ક્રિએટિવ માણસો છે એની કદર થશે અત્યારે ક્રિએટિવિટીના નામે એવડે જ કામ કરનારા લોકો પણ ઘૂસી ગયા છે એ ફિલ્ડમાં એને બદલે એકચ્યુઅલ જે આર્ટિસ્ટ હશે એકચ્યુઅલ જે ક્રિએટર હશે એની કદર થશે કારણ કે બાકીનું જ કોમ્પ્યુટર કરી દેશે વિચારજો તો કોમ્પ્યુટર પણ બધું કરી દેશે એવા યુગમાં મોટા થવું હોય તો તમારે એનો મુકાબલો કરવા માટે શું જોઈએ એજ્યુકેશન જોઈએ મહેતા સાહેબ એક વાત બોલેલા એકચ્યુઅલી અમારે ચર્ચા થઈ હતી અમારે એમને સાથે અમે સંસ્કાર ધામમાં એક લેક્ચરમાં હતા ત્યારે એક્સપાન્ડ યોર હોરાઇઝન્સ આ ડિસ્કવરી ચેનલનું સૂત્ર છે એક્સપાન્ડ યોર હોરાઇઝન્સ હોરાઇઝન એટલે શું કોઈને ખબર છે અંગ્રેજી શબ્દ છે હોરાઇઝન ક્ષિતિજ યસ બરાબર છે ક્ષિતિજ ક્ષિતિજ એટલે ધરતી અને આકાશ જ્યાં ભેગા થતા હોય એવું લાગે એવી કાલ્પનિક રેખા હવે તો એટલા બધા બિલ્ડિંગો આપણી આસપાસ થઈ ગયા છે ક્ષિતિજ દેખાય નહીં પણ ખુલ્લા મેદાનમાં જાઓ હાઈવે ઉપર તો દેખાય એવી તમે આમ દૂર નજર કરો કોરો પટ છે મેદાન છે વચ્ચે કોઈ બિલ્ડિંગ નથી કોઈ ઊંચો ઢોળાવ નથી પહાડ નથી કશું જ નથી જ્યાં નજર કરો ત્યાં ખુલ્લું મેદાન છે તો તમને એક રેખા એવી દેખાય ને કાલ્પનિક રેખા કે જ્યાં ધરતી ને આકાશ ભેગા થતા હોય હું તમને એમ કહું કે જાઓ એને ટચ કરીને પાછા લઈ આવો તો આપણે રોહિતભાઈ કહેશું તમને મેમેન્ટ આપો ભેગું એક કવર આપે એવું કહેશું હાલો બસ તમે ગમે એટલું દોડો ગમે એટલું દોડો ને રોહિતભાઈ ગમે એટલા દિવસો રાહ જોવે એકાદ વરસ અહીં બેસા રહે તોય કોઈ માણસ પાછો આવી શકવાનો નથી કારણ કે ને કોઈ અડી ન શકે તમે જેમ દોડવાનું શરૂ કરો ધરતી તો ગોળ છે આમ જ આપણા કેટલાક જૂના જમાનાના સાગર ખેડૂતોએ યાત્રાઓ કરી આમ જ કોલમ્બસ ઇન્ડિયા ગોતતા ગોતતા અમેરિકા પહોંચી ગયો હતો પૃથ્વી ગોળ છે આકાશ અનંત છે એટલે ગોળાઈને કારણે તમને એમ લાગે કે આ રેખા છે જેમ આગળ જાવે એમ એ આગળ જાય ઘોડા આગળ ગાજર લટકાવીટ રાખો એવું છે ઘોડો ગમે એટલું દોડે ગાજર તો આગળ જ રહે તો એક્સપાન્ડ યોર હોરાઇઝન ડિસ્કવરી ચેનલ વાળા નોલેજની ચેનલ વાળાએ કેમ સ્લોગન રાખ્યું એક્સપાન્ડ હોરા ક્ષિતિ જો ને વિસ્તારો હું જો નાનકડા ઘરમાં હોઈશ તો મારી સરહદ નાનકડી હશે હું ખુલ્લા મેદાનમાં હોઈશ તો મારી ક્ષિતિજ થોડીક મોટી હશે હવે ધારો કે હું ખરેખર દોડતો દોડતો નીકળો કે ચાલો આપણે ક્ષિતિજને પકડી જ લેવી છે ટચ કરી જ લેવી છે તો હોરાઇઝન મારા હાથમાં નહીં આવે પણ હોરાઈઝનને પકડવા જતા જે હું જર્ની કરીશ ને એજ્યુકેશનની હશે કારણ કે મારે જંગલમાંથી પસાર થવું પડશે તો મને જંગલનું જ્ઞાન મળશે મારે પહાડ ઉપર ચડવું પડશે તો મને માઉન્ટેનિયરિંગનું જ્ઞાન મળશે મારે નદીમાં તરવું પડશે તો મને પાણીનું જ્ઞાન મળશે મારે દરિયો ખેડવો પડશે તો મને સમુદ્રનું જ્ઞાન મળશે મારે રણમાંથી નીકળવું પડશે તો મને રણનું જ્ઞાન મળશે શાંતિથી વિચારજો હું જે કહું છું જે જે લોકો આપણને ભણવામાં આવે છે ને કાયસેક ન્યૂટન એ ગ્રેવિટી તમને ખબર છે આપણે જેમ કોરોનામાં લોકડાઉનમાં બેઠા બધા ઘરે એવું જ પ્લેગના રોગચાળાને કારણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લોકડાઉન જાહેર થયું હતું બ્રિટનમાં અને વિદ્યાર્થીઓ કારણ કે એ જમાનામાં તો આજના જેટલી કોઈ મેડિકલ ટેકનોલોજી પણ નહોતી આટલા સદીઓ પહેલા આઈઝેક ન્યૂટન એકવીસ વર્ષની ઉંમરે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી તરીકે ટ્રિનિટી કોલેજની અંદર ભણતા હતા અને લોકડાઉન જાહેર થયું એટલે એમના વતનના ગામડે રહેવા જતા રહ્યા ગામડે રહેવા જતા રહ્યા ત્યાં બે વર્ષ એમને કાઢવા પડ્યા ત્રણ વર્ષ સુધી યુનિવર્સિટી ચાલુ થઈ નહીં બે વર્ષથી ગામડે જ રહ્યા લંડનમાંથી કે લંડનમાં વસ્તી જાજી એટલે ચેપ વધારે લાગે એટલે ગામડામાં ખેલ્લું ખેતર બાપી જમીન હતી ફાર્મ હતું ગોઠવાઈ ગયા ત્યાં ત્યાં એમણે પહેલા સફરજનના બગીચાની અંદર સફરજનો નીચે પડતા જોયા અને એમને વિચાર આવ્યો કે આ કેમ નીચે પડે છે કેમ ઉપર નથી જતા કેમ અટકી નથી જતા એમાંથી એમણે ગ્રેવિટીની વિચાર કરી અને ગ્રેવિટીના પ્રિન્સિપલ બનાવ્યા એ જ જગ્યાએ એમને ચંદ્રનું નિરીક્ષણ કરતા કરતા કે સફળ ન પડે સમાજને ખબર પડે કે આ દેખાય છે તો ભણેલા પણ આવા કેમ નીકળ્યા એ એક્સપોઝર પછી થાય તો નક્કી કરો જીવનમાં શું શું કરવું છે કેવી રીતે કરવું છે ક્યાં કરવું છે તમારે ઘણા એવા વિદ્યાર્થીઓ પણ બેઠા છે જેમની ઉંમર છે સપના જોવાની હોવી જ જોઈએ સપના હશે તો તમે પૂરા કરશો નહીં જોઈ પૂરા કેમ કરશો પણ કલામ સાહેબ એક સરસ વાત કહેતા કે સપને વો નહીં જો આપકો રાત કો સોતે આપતા સપને વો કી ચેનકીની સોને નહીં દેતા આને સપના કહેવાય જુઓ મારે આવી પહોંચવું છે વિચાર કરો અબ્દુલ કલામ છાપાના ફેર્યા હતા છાપાના બંડલો નાખવા જતા બીજાની ઘરે વર્ષો પહેલા એમાં પેલું રોકેટ જે છે એનો ફોટો એમણે જોયો પહેલા પાને રશિયાએ રોકેટ છોડેલું એનો જે તે વખતના છાપામાં અને એમને એક બાળક તરીકે એમ થયું કે આકાશમાં રોકેટ જાય તો કેવી મજા આવે આપણે આકાશમાં બેસીને એક નાના બાળકની ફેન્ટેસી ગ્રેજ્યુએલી આપણા ગુજરાતના વિક્રમ સારાભાઈ એમને મળ્યા અને ઈસરોમાં એ જોડાયા અને પછી ડીઆરડીઓમાં ગયા હવે નેચરલી રોકેટમાં બેસી નહીં કે આકાશમાં તો કોઈ કારણ કે રોકેટમાં કોઈ માણસ ન જઈ શકે બાળકને ન ખબર હોય પણ સાયન્ટિસ્ટને તો ખબર હોય પણ મિસાઇલ તરીકે વિખ્યાત થયા અને રોકેટ ની એમના હાથથી સહી થી અપ્રુવ થાય એ લેવલે પહોંચ્યા એક સપનું માણસને ક્યાંથી ક્યાં પહોંચાડી દેજો સાચી દિશામાં મહેનત કરો તો સાચી દિશામાં મહેનત કરો એક દિલ બટે સન્નાટા નામની સરસ ફિલ્મ આવેલી બહુ મને ગમતી ફિલ્મ મેના ઉપર લેખે લખેલો ત્યારે જેમાં દીકરીને ગણિત નથી આવડતું અને માં વિધવા છે અને બીજાના ઘરના વાસણ માંજવા માટે જાય છે છોકરી ગણિત ગણિત એવો વિષય છે એ શરૂઆતમાં મજા આવે પછી ધીરે ધીરે અઘરો લાગવા લાગે અને એ છોકરી ભણતી નથી સરખું એટલે મા ખીચાય છે કે ભાઈ હું બીજાના ઘરના કામ કરીને મારે હવે તારો બાપ છે નહીં આપણે ઝૂંપડપટ્ટીમાં રહીએ છીએ તો તને હું ભણાવવાની કોશિશ કરું છું તો બીજાના ઘરના વાસણ માંજી માંજીનું તારા માટે પૈસા ભેગા કરું છું તારે ભણવું નથી તો કે મને ગણિત બહુ અઘરું લાગે છે તો કે શું કરીશ ભણીશ નહીં તો તો કે તે શું કર્યું તું ને બી દૂસરો કે ઘર કે બર્તન સાફ કહે બી કરુંગી મા કે કે તું તો તારી જાતે ચાય ન બનાવતી હું બીજાના ઘરના કામ કરીને આવું પછી તારી રસોઈ બનાવું છું અને તારે એવો સપનું જોવું છે કે હું આ સપનું છે દૂસરો કે ઘર કે બર્તન સાફ કરું આ કરિયર છે ખીજમાં ને ખીજમાં મા એવું નક્કી કરે છે કે ભાઈ આને તો ટ્યુશનના પૈસા આપણી પાસે નથી એટલે હું પોતે ગણિત ભણવા જાઉં અને આને ઘરે ગણિત શીખવાડું અને પ્રિન્સિપાલને મળે છે અને પ્રિન્સિપાલ સારા માણસ છે એટલે આ બનેલો કિસ્સો છે ઉત્તર પ્રદેશમાં છે એના ઉપરથી ફિલ્મ બની અને પ્રિન્સિપાલ એમ કે છે કે જો બેન તમને એડમિશન તો મારાથી આ ઉંમરે તમારાથી પરીક્ષાનો ફોર્મે ન ભરાય પણ તમારો જે હિંમત ને હૉસલો જે મેં જોયો જે જઝ્બાત છે તમારા તો હું તમને બેસવા દઈશ ક્લાસમાં તમે ક્લાસમાં બેસો ગણિત શીખો તમારી દીકરીને ભણાવો હવે છોકરી એટલી મૂંઝાઈ જાય કારણ કે હવે મોટી ઉમરને કોઈક બેન આવે ક્લાસમાં બેસવા માટે બધા ચીડવે ને કે તારી મા તો જો ભણવા આવે છે આ ઉંમરે છોકરી જાહેરમાં બોલે જ નહીં કે મારી મા છે માને ખીજાઈ ખરી મા કે એમ હું તો તારા માટે આવું છું હું જેના ઘરના કામ કરું છું એને મેં ના પાડી છે હું ભણવા જઈશ ઠીક છે અને મા એમ બોલે છે ઊભી થઈને કે ગરીબ તો હોહે જીસ કે પાસ અચ્છા ઓર સચ્ચા કુછ કર દેખાને કા જજબા ઓર સપના હિ નહીં ગરીબ એ નથી કે જેની પાસે પૈસા નથી ગરીબ એ છે કે જેની પાસે હિંમત નથી જેની પાસે આગળ વધવાની દ્રષ્ટિ નથી વિઝન નથી પછી તો છોકરી આઈએસ થઈ માને કારણે ભણી અને આઈએસ થઈ કલેક્ટર છે આ મુદ્દો જે છે આપણે હમણાં અમદાવાદમાં સાફી નસન સાહેબ છે સારા સ્પીકર છે મારા મિત્ર છે એ પાલનપુરમાં એમને ત્યાં બધા અધિકારીઓ આવ્યા હતા એમની સ્કૂલમાં અને એમણે જોયું કે લાલ લાઈટ વાળી ગાડીમાંથી બધા ઉતરે ને તો પ્રિન્સિપલ ઉભા રહી જાય છે જે સાહેબ થી આપણે બધાને ડર લાગે એ સાહેબ તો આમ ઉભા હોય છે એની સામે તો આપણે આવી ગાડીમાં બેસવું છે તો ખાલી ગાડીમાં બેસવું છે એવું વિચાર કરવામાંથી ન થાય ગાડીઓ લાલ લાઈટ વાળી ગાડી તમે બેચાતી ન લઈ શકો તમારે સિવિલ સર્વિસની એક્ઝામ પાસ કરવી પડે યંગેસ્ટ સૌથી નાની ઉંમરે ભારતમાં એમણે એ પાસ કરી એ વખતની બેચમાં અને આજે તમારી નજર સામે જ ડ્યુટી બજાવે છે સરસ મજાના વ્યાખ્યાનો કરે છે હું તો હસતા હસતા કહેતો હોઉં છું તમે તો સ્પીકર છો સાહેબ કૃષ્ણ બહુ સરસ દાખલાઓ છે હું બહુ દાખલાઓ નહી આપું કારણ કે આપણે આગળ થોડીક વાત કરવી છે પણ તમે વિચાર કરજો શરૂઆત તમારી ક્યાંથી થાય છે એ મહત્વનું નથી કારણ કે દુનિયાની કોઈ પણ સ્પોર્ટ્સ હોય ક્રિકેટ હોય ફૂટબોલ હોય ટેનિસ હોય કોઈ પણ હોય સ્કોર હંમેશા શરૂઆતમાં નથી નોંધાતો ફાઇનલ સ્કોર વિજેતા કોણ છે એનો છેલ્લે નોંધાય છે શરૂઆતની ચિંતા ન કરો પહોંચવું છે ક્યાં ફાઇનલ સ્કોર કેવો કરવો છે ધોનીની જેમ ફિનિશિંગ ટચમાં કેટલી સિક્સર મારવી છે એની ચિંતા કરો એ જો કરશો તો ડેવલપ થશો તો એજ્યુકેશન આવશે કરિયર બનાવવા માટેનો હું ઘણીવાર કહેવું હું 40 ટેસ્ટ છે 40 પેલું ટી છે ટેલેન્ટ તમારામાં જે ટેલેન્ટ જ ન હોય કરિયર બનાવવા તમે જાશો તો તમે ફેલ થશો મારામાં સિંગિંગની ટેલેન્ટ નથી બરાબર તમારી નજર સામે જો ઊભો છું મારામાં ગાયનની સિંગિંગની ટેલેન્ટ નથી અમારા કીર્તિદાન ભાઈ મશૂર સિંગર છે એક સ્પીચ નથી આપવા જાતા એમણે એમની ટેલેન્ટને તરાશ એ તરાશી એને એને પાસા પાડ્યા એને પહેલ પાડી મેં મારી જ જે કંઈ ટેલેન્ટ દેખાણી એને અનુભવ લીધો તો અમને બંનેને ભગવાનની દયાથી પોતપોતાનું ઓડિયન્સ મળી રહે છે અમે બંને એકબીજાના પ્રોગ્રામમાં કીર્તિદાનભાઈના પ્રોગ્રામમાં હું બોલવા ગયો છું મારા કાર્યક્રમમાં કીર્તિદાનભાઈ આવીને ગાઈ ગયા છે એવું બન્યું છે પણ કહેવાનો મતલબ આટલો જ છે કે પહેલાં તમારી ટેલેન્ટ ચેક કરો ઓડિયન્સ બંને પાસે છે પણ ટેલેન્ટ બેની અલગ અલગ છે લતા મંગેશકર માટે ભીડ ભેગી થાય અને સચિન તેંડુલકર માટે ભીડ ભેગી થાય પણ સચિન ગાવાનું શરૂ કરે અને લતા ક્રિકેટ રમવાનું શરૂ કરે ભલે બંનેને શોખ હોય સચિનને ગીત સાંભળવાનો શોખ છે અને લતાજીને ક્રિકેટનો શોખ હતો પણ જરૂરી નથી કે ટેલેન્ટ તમારામાં હોય લોકો ભૂલ ક્યાં કરે છે હોબી અને ટેલેન્ટ મિક્સ કરી રાખે છે હોબી એક વસ્તુ છે ટેલેન્ટ બીજી વસ્તુ છે સિનેમા મારી હોબી હોય એનો અર્થ એવો નહીં કે હું સારી ફિલ્મ બનાવી નાખું ક્રિકેટ મારી હોબી હોય મારે વાયવા હતો મારા મિત્ર હતો સાથે એટલે ફાઈનલ ઇયરમાં વાયવા હતો જર્નલ લઈને જવાનું અને પ્રોજેક્ટ કેવો કર્યો છે એ સાહેબો આવે જે સાહેબ અમારા હતા એ ક્રિકેટના શોખીન હતા એટલે ભાઈને પૂછ્યું તમારી શું શોખ શું છે હોબી શું છે તો કે ક્રિકેટ કેમ તરત જ કાગળ લઈ કોરા કાગળ પર પીત દોરી સ્ટમ્પ દોરી કે આમાં સિલિમિટ ઓફ ક્યાં આવે બતાવો ભાઈ મુંજાના એટલે કે એમ નહીં એટલે કે કે એમ તો સાચું બોલતા જાઓ કે તમારી હોબી છે વોચિંગ ક્રિકેટ ઓન ટેલિવિઝન એન્ટરટેનમેન્ટ તમારી હોબી છે ક્રિકેટ તમારી હોબી નથી ક્રિકેટ તમારી હોબી હોય તો સિઝન બોલ હાથમાં લેવો કેવો ધક ધકતો સીસા જેવો લાગી ખબર હોવી જોઈએ બરોબર તમે રવિવારે ટેનિસ બોલ થી પાંચ મિત્રો ભેગા કરીને દાવ લઈ લ્યો એને ક્રિકેટ ની હોબી ન કહેવાય સમજો આ વાત કારણ કે આ બધા સવાલ અત્યારે નથી નડતા પછી નડવાના છે જ્યારે જ્યારે આપણે આમ જેને કહેવાય મારી દેશી કાઠિયાવાડી એમ કહું તો પટમાં આવશું ને પછી નડશે ત્યાં લાગી વાંધો નહીં આવે પછી હું હતાશતા કહે તો હોઉ છું સિક્સ પેક બોડી વાળા હો તમે પણ સિક્સ પેક બ્રેઇન ડેવલપ ન કર્યું હોય તો કાળા કપડાં પહેરીને બહાર ઊભા ઉભા પાસ ફાડવા માટે ઊભા રહેશો અને સિક્સ પેક બ્રેઇન નથી અમારે રોહિત બેન જેવા આયોજન કરવા અંદર બેઠા છે સીધી વાત છે તમારી નજર સામે બોડી છે તમારું બોડી કેમ કામ આવ્યું તો દરવાજે ઊભા રહેશો કોઈને અંદર નો આવવા દેતા પણ બ્રેન હશે એ આવા દસ જણાને હાયર કરીને ભાડે નાખી શકશે ગાંધીનગર ગાંધીનગરમાં સરસ મજાની કથા આજથી શરૂ થઈ છે મોરારી બાપુ ની ગિફ્ટ સિટીમાં બાપુ તો બહુ બને પ્રિય અને બાપુ તો વાતય છે અને આ વખતે તો પાછી કથા શિક્ષણ ઉપર છે સાહેબ આ સંગમ થઈ ગયો છે તમારે એક્સપો નો મને પહેલી વાર રોહિતભાઈ પછી આપણે ન ચોખોટ થઈ મને તો એમ જ હતું કથાના સ્થળમાં જ એક્સપો હશે મેં તો તરત હાથ પાડી દીધી કીધું આ આવવાનો જ છું ભાઈ કીધું ગાંધીનગર બાપુનો લાભ લેશો ને તમને મળશું તો બાપુ આજની તારીખે અઠ્યોતેર વર્ષના થયા અઠ્યોતેર વર્ષે બાપુ એક જ પોઝિશનમાં કથા કરે છે મેં હજી લગી તમે ટીવીમાં કથા લાઈવ આવે છે જોઈને ચેક કરી શકો બાપુને ચાલુ કથા એ કે ભાઈ હવે હું થોડોક બ્રેક લઈ લઉં તમે લોકો ભજનગાઉ ત્યાં લગી પાછો આવું તો હું જગ્યા બદલાવું પલાઠી છે પલાઠી મારીને મારા જેવો થાકી જાય અડધી કલાકમાં તો પલાઠી બદલાવું આટો મારી આવું ફ્રેશ થઈ આવું અરે ફ્રેશ થવાની વાત તો જવા દો પાણીનો એક ગ્લાસ મંગાવ્યો હોય કે ચાનો કપ મંગાવ્યો હોય એવું દ્રશ્ય ચાર કલાક તો માણસને ઓડિયન્સમાં ચા ફરતી હોય ઘણી વાર કે ચાર કલાક બેસાડ્યા છે હવે ચા પીવડાવો એક જ પોઝિશનમાં બેસીને અલગ અલગ જગ્યાએ લોકેશનમાં પ્રવાસ કરીને એટ ધ એજ ઓફ સેવન્ટી એઇટ ગળું એવું ને એવું ગળામાં તમને ઘસારો ન લાગે અવાજ ઘોઘરો ન લાગે નવ દિવસ બોલે તો અને નવો કન્ટેન્ટ એવું નહીં એ વખતે જે કથા કરી રિપીટ એ કઈ ખાલી રામ શું કર્યું ને લક્ષ્મણે શું કર્યું રાવણે શું કર્યું એવી કથા નથી કરતા પ્રાથમિક શિક્ષણની કથા હશે તો પ્રાથમિક શિક્ષણની કેટલી વાતો કરશે બીજા કોઈ નદીની કથા હશે તો નદીની વાત કરશે કૃષ્ણની કથા હશે કૃષ્ણની વાત કરશે કહેવાનો એ કહેતા હોય છે ઘણી કે પોથીના પરતાપે ક્યાં ક્યાં પોઈ ગા દસમા ધોરણમાં ત્રણ વખત મેટ્રિકમાં છે એ જમાનાનું મેટ્રિક અને એમને ગણિતની મુશ્કેલી હતી કેતા હું ગણિત નો માણસ નહીં મને ગણિત આવે એટલે વિચિત્ર લાગે ત્યારે કોઈ અમારે એવા ગામડામાં શિક્ષકો ત્રણ વખત મેટ્રિકમાં ફેલ થનારી વ્યક્તિ છે એની ઉદઘાટન કરવા માટે શિક્ષણ મંત્રી હાજર રહે છે આપણી નજર સામે જ છે એટલે કોઈ એમ ન કહી જાય કે ના ના બાપુ પાસે તો જ્ઞાન નથી રામ રામકથામાં બેઠા એટલે બોલાય પૂરેપૂરા જ્ઞાની છે હું તો મારા જાત અનુભવ કહું છું અમારા જેવા તો સો ઓછા પડે એની સામે અમારા બોલવા વાળા ફિલ્ડના તમામ સ્પીકરોને તમે એક ત્રાજવે મૂકી દો ને તોય તમે એ બાપુના નોલેજની હારમાં લઈ શકો એટલું નોલેજ એટલું મોઢે કંઠસ્થ ફિલોસોફી આર્ટ થોડું ઘણું તો સાયન્સનુંય નોલેજ એમને તમે જો એમની વાતમાં કોઈ ખોટી અંધશ્રદ્ધા નહીં હોય ખોટી ગપ્પા નહીં હોય તો ટેલેન્ટ આ છે ટી ફોર ટેલેન્ટ તું કઉ છું ને આ છે એમને ગોતી લીધી તો આજે ક્યાં પહોંચી ગયા એમની ધોતિયામાં કંઈ ખિસ્સું નથી પણ પાંચ ખિસ્સાવાળા લોકો આજુબાજુ ફરતા હોય બાપુ આપનો પાસપોર્ટ બાપુ આપનો વિઝા થઈ ગયો છે બાપુ આપની ટિકિટ આવી ગઈ છે આપણે અહીં જવાનું છે તમે પણ આ કરી શકો એમ છો એટલે મેં ઉદાહરણ આપ્યું તલગાજડા જેવું નાનું ગામડું સૌરાષ્ટ્રનું ખોબા જેવડું ગામ એમ આપણે કહી શકીએ જિલ્લોય નહીં તાલુકોય નહીં એ નહીં એ ગામડામાં સામાન્ય પરિસ્થિતિમાં એક ઓરડામાં આઠ જણા સૂતા હોય એ બેકગ્રાઉન્ડ અને મેટ્રિકમાં ત્રણ વાર ફેલ એ બેકગ્રાઉન્ડમાંથી માણસ માત્ર સંકલ્પ બળ અને પોતાનો અભ્યાસ વધારતા વધારતા જ્ઞાન વધારતા વધારતા નોલેજ વધારતા વધારતા ત્યાં પહોંચી શકે કે આજે કથા જ નોલેજ માટેની આખી આખી આ જ શહેરમાં આ જ દિવસે શરૂ થઈ રહી છે આ ટેલેન્ટ છે એ જો તમે ઓળખી લો ને તો તમે કરી શકો ફિલ્ડ ફર જુદું હશે પણ તમે કરી શકો બીજું છે ટી ફોર ટેસ્ટ રુચિ ઘણી વખત ટેલેન્ટ હોય ને રૂચિ ન હોય મેં એવા લોકો જોયા છે અમારે ગોંડલ ગામમાં હું મોટો થયો અમારે ક્રિકેટના કેટલાક ઉત્તમ ખેલાડીઓ ગોંડલમાં હતા પણ એમને એ રસ જ નહોતો કે આમ ડિસિપ્લિનથી જવું ને રણજી ટ્રોફી રમવીને રણજી ટ્રોફીમાંથી સિલેક્શન થાય ને ઇન્ટરનેશનલ લેવલે રમવું ટેસ્ટ ન હોય ને એટલે રૂચિ ન હોય ને એટલે ડિસિપ્લિન ના આવે તમારા કામમાં મને ખાવાનો બહુ શોખ છે પણ કંઈ રસોઈ બનાવવાનું તમે મન કહો તો કંઈ સ્વાદિષ્ટ ન થાય કારણ કે એ વિષયમાં મારી રૂચિ ઓછી છે પણ તમે હા મને એમ કહો કે આ પુસ્તક છે આજે રાતના તમને આપ્યું કાલ સવારે તમે આના ઉપર એક કલાક બોલી દો તો હું કંઈ ધોગા બોલી દઈશ રાતના મને આપો સવારે બોલી દઈશ એ મારી રૂચિ છે ટી ફોર ટેલેન્ટ ટી ફોર ટેસ્ટ ટી ફોર ટાઈમ દરેક કરિયર ટાઈમ માગી લે કંઈ કેટલો ટાઈમ માગી તમારે નક્કી કરવાનું મારી તો એક થિયરી છે સાયન્ટિફિક દસ હજાર કલાક તમે જે બાબતમાં આપો એના ચેમ્પિયન થઈને જ બહાર નીકળો ઉઝન અવર્સ દસ હજાર કલાક ચેમ્પિયન જ કોઈ શંકા જ નથી તબલા વગાડવામાં તબલા વગાડવામાં માસ્ટરી હોય ગાંઠ મારવામાં રાખો ને કે પાર્સલમાં ગાંઠ મારે છે તે ગાંઠ એના જેવી લાગે નહીં દસ હજાર કલાક પછી ડ્રાઈવિંગમાં આપો તો ડ્રાઈવિંગમાં તમે સુપરસ્ટાર થઈ જાઓ તો દસ હજાર કલાક ક્યાંથી કાઢવા સિમ્પલ ચોવીસ ચોવીસ કલાકનો દિવસ છે ટ્વેન્ટી ફોર અવર્સ આઠ કલાક આપણા સુવાના તૈયાર થવાના નાવા ધોવા નથી ગયા આઠ કલાક ગયા આઠ કલાક તો બધા યંગ ઉમરના છોકરા છોકરીઓ હોય ભણવામાં આપવા પડે આઠ કલાક બીજા ગયા હવે જે આઠ કલાક વધ્યા છે ને એમાં ઘણા લોકો પેલા આઠ કલાકમાં ભણતા નથી ને એટલે ટ્યુશન રાખવા પડે છે વધારાના કામ કરવા પડે છે ડબલ ડબલ એકનો એક સબ્જેક્ટ પાછો ભણવો પડે છે જો ઓલો આઠ કલાક સરસ રીતે ભણી લ્યો તો વધારે તમારે આઠ કલાક મહેનત કરવાની જરૂર નથી તો એ આઠ કલાકમાં શું કરવાનું તો જો એ આઠ કલાકમાં એકાદ બે કલાક તો એવું હોય ને કે મમ્મી પપ્પા કંઈક કામ ચિંધે શાકભાજી લઈ આવવાનું હોય મહેમાન આવે આઈસ્ક્રીમ આઈસક્રીમ લઈ આવવાનું હોય એવું કંઈક થાય એકાદ બે કલાક આપણે વોટ્સઅપ ખોલવાનું હોય ગપ્પા મારવાના હોય દુનિયામાં આપણા મિત્રો શું કરે છે એ જોઈ લેવાનું હોય આંટો મારવાનો હોય ઘણા ચક્કર મારવા માટે નીકળે ચક્કર મારી આવું ઘણા સોફા ઉપર આડા પડી પડીને રિમોટ મચડી મચડીને જોવે કે આમાં કંઈ જામતું નથી આમાં કંઈ જામતું નથી આમાં કંઈ જામતું નથી પચીસ ચેનલ ફેરવી નાખે અને અંગ્રેજીમાં કહેવાય રીક્રિએશન તમારી પોતાની જાતને મજા કરાવવાની તો જોઈએ એની એ જરૂર છે મિત્રો તો માનસિક થાક લાગે છે શરીરને થાક લાગે મનને લાગે તો રીક્રિએશનના બે કલાક તમને આપ્યા એક કલાક મમ્મી પપ્પાની સેવા કરવાનો આપ્યો બજારમાં જવાનો કે ખરીદી કરવાનો કહેવો ત્રણ કલાક ગયા પાંચ વહે એમાંથી તમને પોતાને કંઈક રસ હોય કે ભાઈ મારે આ વિષય ઉપર વાંચવું છે કે વિડીયો જોવો છે કે ભાઈ કંઈક નોલેજ મેળવવું છે મેગેઝીન મોબાઈલમાં ખોલીને આર્ટિકલ જોવો છે આનો એક કલાક મેં તમને આપ્યો ચાલો તમારા રસ ના તોય ચાર કલાક કલાકમાંથી એક કલાક આપણે અમારા જૂના જમાનામાં હિસાબમાં ઘાલખા આવતી અંગ્રેજીમાં જેને મિસેલેનિયસ કહેવાય એ ટાઈપ મિસેલેનિયસ કે ભાઈ એ તો કઈ મને ટીવી જોવામાં રસ મળ્યો મેં તો આખું જોઈ નહીં તો એક કલાક આપણે મિસેલિનિયસ એ કાઢી નાખ્યો જો રોજે રોજ કે મિસેલ ન હોય તો એવું મેં તો તમને ડિસ્કન્ટ આપ્યો પડ્યું એકદી હોય રોજ થોડું હોય ત્રણ કલાક વયતા હવે ત્રણસોને પાંસઠ દિવસમાં પાંસઠ દિવસ તો આપણે ફરવા જવું હોય લગ્નમાં જવું હોય તાવ આવી ગયો હોય સુતા રહેવું હોય કોઈક ભાઈબંધ દોસ્તારની ભેગા રખડવા જવું હોય એનો જન્મદિવસ હોય એમાં બેસવું હોય કોઈક પિક્ચર આવ્યા બુપરા ઉપર ત્રણેક જોઈ નાખવા હોય એક દીમાં કોઈ ક્રિકેટનો વર્લ્ડ કપનો ફાઈનલ હાલતો હોય તો આખો જોઈ નાખવો હોય તો હું તો એવો માણસ છું કે હું તમને અવાસ્તવિક વાત નહીં કરું મને ખબર છે કે આ ભાઈ શોખ હોય માણસોને મને હોય તમને હોય ને હું કેરી બંધ નો કરતો હોય તમને કહું કેરી ખાતા નહીં કેરી ખાતા નહીં એમ થોડુંક કહો હું પિક્ચર જોવા જાઉં છું હું મેચ જોઉં છું ઇન્ટરેસ્ટિંગ હોય મોટો હોય ત્યાં પાસઠ દિવસ ત્રણસો માંથી મેં આખા કાઢ નાખ્યા ચાલો બસ ખાવા પીવાના જલસા કરવાના મેચ જોવાના ફિલ્મ જોવાના રમવા જવાના માંદા પડવાના લગ્નમાં જવાના ગરબા લેવાના પાસઠ દિવસ સિક્સટી ફાઈવ ડેઝ ફૂલ આટલું લાંબુ તો વેકેશન નથી આવતું આમ પરીક્ષા જોઈને આમ રિઝલ્ટ આવી જાય છે તો ત્રણસો દિવસ છે વધ્યા વર્ષમાં એમાં બધું ખાતા પીતા આરામ કરતા રોજના રિક્રિએશન તો આપ્યા છે પાછા યાદ રાખજો ઓલા પાસઠ તો આખા બરાબર ત્રણ કલાક ને તમે ગુણો ખાલી તો કલાક થયા પંદર વર્ષની ઉંમરે તમે નવસો કલાક વર્ષના એમ શરૂઆત કરો કોઈ એક ફિલ્ડમાં આપવાની સાયન્સમાં જવું છે સાયન્સ કોમર્સમાં જવું છે કોમર્સ આર્ટસમાં જવું છે આર્ટસ આ સબ્જેક્ટ આ વિષય આમાં એક્સપર્ટ થવું છે આમાં ટોપ ઉપર જવું છે અને યાદ રાખજો ધક્કા મૂકી હંમેશા જનરલના ડબ્બામાં હોય છે થર્ડ ક્લાસ ને સેકન્ડ ક્લાસમાં હોય છે ફર્સ્ટ ક્લાસમાં કોઈ દી ધક્કા મૂકી હોતી નથી તળેટીમાં જેટલા એવી ઉપર શિખર માથા કૂટ હોતી નથી સીધી વાત વિચારજો કે નવસો કલાક લખે પંદર વર્ષની ઉંમરે એક સબ્જેક્ટમાં માસ્ટરી મેળવવાનું ડ્રીમ રાખશો ધારો કે સિવિલ સર્વિસ ની પરીક્ષા દેવી છે એનો મેઇન સબ્જેક્ટ સિલેક્ટ કરીને એમાં કૂદી પડો ઇન્ડિયન હિસ્ટ્રી કે જનરલ નોલેજ વોટેવર મેડિકલ હોય તો બાયોલોજી બરાબર કોઈ સાયન્ટિસ્ટ થવું છે એન્જિનિયર થવું છે ત્રણ કલાક તમે પંદર વર્ષની ઉંમરથી જો શરૂ કરો ને તો કંકોત્રી છપાવવાની ઉંમરે તમે માસ્ટર અને ચેમ્પિયન થઈને બહાર આવી ગયા હો તમારા દસ હજાર કલાકની તપસ્યા પૂરી થઈ ગઈ આ ટી ફોર ટાઈમ અને છેલ્લો ટી છે એ છે ટ્રેઝર આ એક્સપોમાં આંટા મારતા મારતા એ જ વિચાર કરવાનો છે કે કોનું કેટલું બજેટ છે આ કોર્સ કર્યો તો આટલા પૈસાનો થાય આ ભણવા જાઉં તો આટલા રૂપિયા થાય ફોરેન ભણવા જાઉં તો આટલા થાય અહીં કરો તો આટલા થાય આ ઇન્સ્ટિટ્યૂટમાં કરો તો આટલા થાય આ ઇન્સ્ટિટ્યૂટમાં કરો તો આટલા થાય ટ્રેઝર બજેટ વગર જો ખેલ કરવા જશો તો ભારે પડશે દરેક દરેકના વિકલ્પો હોય છે એક્સટર્નલ અમુક વસ્તુઓ થઈ શકતી હોય ઘરે બેઠા બેઠા જેમાં તમારે એટલા પૈસા ન દો તો ચાલે બહુ ટોપર ઉપર તમે હો તો સ્કોલરશીપ મળે હજી કાલે જ જોતો તો સીબીએસઈ ટોપર પેલી એક છોકરી ચેન્નાઈ ની થઈ ઓટો રિક્ષા ચલાવવા વાળાની છોકરી આપણે અમદાવાદમાં આવો કિસ્સો બનેલો છે એક મેં વચ્ચે સીબીએસઈ ટોપરનો ઇન્ટરવ્યુ જોયો તો એના બાપુજી તો દિહાડી મજૂર એટલે ડેઈલી મજૂરી રો કાયમી મજૂરી એટલે કાયમી નોકરી નહીં આજે મકાન બને છે ને આજે આવી જવાનું કાલે મકાન ન બનતું હોય કોરોના આવી ગયો ઘરે બેસવાનું એની દીકરી ટોપર થઈ આપણી નજર સામેના કિસ્સાઓ છે આ એ લોકો છે કે જેને ખબર પડી ગઈ છે કે મારે શું કરવાનું છે ટ્રેઝર એને ગોતતો ગોતતો આવશે પૈસા બીજાઓ આપશે હું અહીં મમ્મી પપ્પા હોય ઘણા બેઠા છે એટલે એને વિનંતી કરું કે ક્યારેક તમારા સંતાન સારા હોય સંસ્કારી હોય વ્યવસ્થિત હોય એને સરખું પરફોર્મન્સ પરીક્ષામાં ન કરે તો બહુ કકડાટ ન કરતા બહુ પ્રેશર ઊભું ન કરતા મને ખબર છે કે તમે એને ચાહો છો ને તમને ચિંતા છે એની સલામતીની એનું ફ્યુચર શું થશે તો એનો આઈડિયા તમને કહું એક મમ્મી આવું કરેલું છે મેં વિડીયો જોયેલો છે સીબીએસઈની એક્ઝામમાં એમનો છોકરો જે છે એ ફેલ થયો દીકરો તો માએ પાર્ટી રાખી ફુગા બુગા ને પટ્ટીઓ બટ્ટીઓ બાંધીને વચ્ચે કેક રાખીને મિત્રોને બોલાવી પછી વિડીયો ઉતાર્યો છોકરાની બાજુ હું ઊભો રાખો કેક ખવડાવી પછી એમ કીધું કે આજે અમારો છોકરો સીબીએસઈની એક્ઝામમાં ફેલ થયો છે એનું અમે સેલિબ્રેશન રાખ્યું છે પાસ થયું એનું નહીં કારણ કે કે એના પપ્પા અમારા બે માંથી એક સાત પેઢીમાં કોઈ ની એક્ઝામ દીધી જ નહોતી દીધી તો તો કરી હિંમત કે આ એક્ઝામ દેવાય હો આજે એક પગથિયું ચડ્યો કાલ બીજું ચડશે આજે એક્ઝામ દેવા લગી પહોંચ્યો કાલ જીતીને આવશે પાસ કરીને આવશે તો અમે રાહ જોઈએ છીએ કે બીજું પગથિયું ક્યારે આવે તો આજે અમે સેલિબ્રેશન રાખ્યું છે પછી આમ છોકરો છોકરો તો બાજુ ઉભો તો માથે હાથ મૂકીને કે જો અમે તો મા બાપ છીએ ખવડાવશો પણ જમાનો એવો દુનિયા એવી નથી કે ફેલ થઈને બાપ તો ફેલ થનાર નહીં કેક ખવડાવશે ને પાસ થઈને આવશો તો આખી થાળી ખવડાવશે પણ યાદ રાખજો મા બાપને ચિંતા એટલી જ છે કે અમે ન હોઈએ તોય તમારી કેકના બિલ ચૂકવાવા જોઈએ આજે અમે છીએ તો આ બિલ ચૂકવી દઈએ છીએ તમે કેક ખાઈ શકો છો કાલ ઉઠીને અમે ન હોય તમારી આસપાસ તો તમારી ત્રેવડ એટલી હોવી જોઈએ કે તમે કોકને કેક ખવડાવો ને પૈસા ખિસ્સામાંથી કાઢી શકો અને એટલે અમે આ પાર્ટી કરી છે કે ભાઈ હવે જો એટલું સમજાય તો મહેનત થોડીક વધારે કરવાની થોડુંક આજુબાજુ રખડ પટ્ટી કે તોફાન ઓછા કરવાના અને ફોકસ રહેવાનું તો કાલ ઉઠીને અમે તો વાંધો નથી અમે તમને ક્યાંય કાઢી મૂકવાના નથી અમારો વાત તો તમારી માથે છે જ પણ અમે ન હોય ત્યારે અમને ચિંતા ન થાય એવું રિઝલ્ટ લઈ આવો તો ઘણું સારું આ જે એ આપણે બધાએ આપણા ઘરમાં કરવા જેવું છે એક પગથિયું માણસ ચડે તો બીજું ચડી જ શકે તમે મલ્ટીપ્લેક્સમાં જાઓ પિક્ચર જો ભાઈ અમદાવાદમાં ગાંધીનગરમાં ઘણા થઈ ગયા છે મોડા પડો પાંચ મિનિટ તો હવે તો કોઈ પેલા તો ડોરકીપર ઓલા લાંબી લાંબી ટોર્ચ લઈને ઉભા રહેતા અમે નાના હતા ત્યારે તો બધું એવું હતું પૈસા હતા ઉંદડા આટા મારતા હોય થિયેટરમાં એવું બને પણ ટોર્ચ લઈને મૂકી જાય તમને તમારી સીટ લગી હવે જે છે તમે જોયું હશે બધા દરવાજે ઉભા હોય છે તમે ક્યુઆર કોડ બતાવો ને અંદર જાઓ એટલી જ ડ્યુટી હોય છે નહીં અંદર જઈને તમારે ગોતી લેવાની તમારી સીટ તો આપણે શું કરીએ છીએ અંધારું થાય તો મોબાઈલ ખિસ્સામાં હોય ચાલુ આપણે આ જ કરીએ ને હું આ જ કરું છું તમે આ જ કરતા હશો મોબાઈલ ચાલુ કરીએ એમાં જે ચાકું પાખું થોડુંક અજવાળું હોય એમાં એક પગતું દેખાય એટલે ચડીને વાંચીએ કે એ જ છે જી છે છે આઈ પછી રો આવી જાય એટલે ઓલી સીટ નંબર 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 છે 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 મોબાઈલ તમને એટલું અજવાળું નથી આપતો કે આખું થિયેટર પણ એટલું અજવાળું આપે છે કે તમે આગળનું પગલું ક્યાં મૂકવું તો પરમાત્માએ તમારી અંદર એટલું અજવાળું મૂકેલું જ છે કે તમે આગળનું ડગલું ક્યાં મૂકશો એ તમને ખબર પડવી જોઈએ સાદી સીધી વાત લિમિટેશન્સ બધા પાસે હશે મારી બહુ ગમતી શાયરી છે કે જો કમી રહી ગઈ તુજમે જ મેં ઉસ્કાન હતું મલાલ કર ખૂબી અપને અંદર ઢૂંઢ પર ઋષિ સે અપના કમાલ કર તમે હમણાં અર્જુન તેંડુલકરને જોયો હશે રમતા સચિનનો દીકરો સચિન કરતાં એની હાઈટ ઘણી વધારે છે સચિનની હાઈટ એટલી નથી બાજુ બાજુમાં બાપ દીકરા ઊભા હોય તો દીકરો ખાસો ઊંચો દેખાય કારણ કે સચિનની હાઈટ પાંચ ફૂટ ત્રણ ઇંચ જેટલી છે હવે એ લિટલ માસ્ટર કહેવાય આટલું ક્રિકેટ રેમો છે તો એની ઊંચાઈ વધી નહીં છોકરો વધારે ઊંચો થઈ ગયો પણ આજે બાપને દીકરો બેય ઊભો હોય તો કોણ ચેમ્પિયન ગણાશે અર્જુન ગણાશે સચિન ગણાશે અર્જુને તો હજી શરૂઆત કરી છે હજી સ્ટાર નથી બન્યો સચિન તો સુપરસ્ટાર જ છે ને લોકો ઓળખે છે એટલે એટલે સચિનનો દીકરો છે બરાબર તો સચિનની એ તો સામાન્ય રીતે માણસની સોળ સત્તર વર્ષે હાઈટ ઓછી રે ને શરમ આવે બહાર નીકળતા બુટ ની સાઈઝ બદલાવે નીચે ઓલી સખથળી મુકાવી મુકાવીને સોલ ઊંચા કરે સેન્ડલ પહેરે ઊંચી એડીના કારણ કે મનમાં કોમ્પ્લેક્સ થાય કે આપણી હાઈટ ઓછી છે રાઈટ સચિનની હાઈટ ઓછી જ છે ઊંચી ઊંચી હાઈટ વાળા તો એની આજુબાજુ ઉભા રહીને હાથ મિલાવે છે ખામી ઉપર એને ધ્યાન આપવાને બદલે એની ચિંતા કરવાને બદલે ખૂબી ઉપર ધ્યાન આપવું તો આજે દુનિયા ભૂલી ગઈ કે હું બોલું છું એટલે તમને હે કે પાંચ ફૂટ ત્રણ ઇંચ ગૂગલ કરીને જોયું કેટલીક છે લોકો ભૂલી ગયા કે છે વિચારો અમિતાભ બચ્ચન ની ઉંમર એસી વર્ષની છે એક એબીસી માં જયારે હાથ પકડીને કોકને હોટસીટ ઉપર બેસાડે ને ત્યારે મોટા મોટાભાગે એનાથી નાના હોય છે બધા લોકો એનાથી મોટા નથી હોતા તો આપણને એમ થાય કે બચ્ચન તો ફિટ છો ઓલા ભાઈ જરાક આમ ધીમે ધીમે ધ્રુપતા ધ્રુપતા આવે છે કોઈ પણ ફિલ્ડના હું તમને જાણીતા ઉદાહરણ એટલે આપું છું બધાને યાદ રહે બાકી આ ઉદાહરણ તમારા પાડોશમાં હશે તમારા ફેમિલીમાં હશે આવા લોકોના જેણે પોતાની ખામીઓને બદલે પોતાની ખૂબીઓ ઉપર ફોકસ કર્યું દુનિયા બાકીની વસ્તુ ભૂલી ગઈ મેં એવા આરજે જોયા છે એવા વોઇસ ઓવર આર્ટિસ્ટ જોયા છે એવા એક્ટર જોયા છે જેનો અવાજ સારો ન હોય રાણી મુખર્જી પહેલી નજર એટલો એમ કે આવા અવાજ સાથે કોઈ હિરોઈન થાય થાય જ ને તમારી નજર સામે છે ટોપના સ્ટાર સાથે કામ કર્યું તમે નામ આપો એની સાથે પિક્ચર છે તો તમારી લિમિટેશન છે ને એની ચિંતા કરવાને બદલે જો માણસે હું હમણાં જાપાન હતો ને જાપાનમાં એક સરસ ફિલોસોફી વાંચી કે સુખી થવા માટે માણસે પોતે જે કરી શકે છે ને એ પેલા ચેક કરવું જોઈએ કે અમારાથી થાય એમ છે કે નહીં પછી એની લાઈફના હન્ડ્રેડ પર્સન્ટ એને એમાં આપી દેવા જોઈએ પછી એ ચેક કરવું છે કે આ મારાથી થાય એમ છે કે નહીં ખબર પડી કે આ નથી થાય એમ હો મને રોહિતભાઈ એમ કે ભાઈ આપણે થનગનાટમાં એક મ્યુઝિકલ ઇવનિંગ રાખી છે અને તમે આવો ને થોડુંક મારાથી નહીં થાય રોહિતભાઈ તમને હું કલાક બોલી દઉં આવી પણ ગાવાનું મારું કામ નહીં હું ગાઉ તો થનગનાટમાં ઇવનિંગ રહેશે હું રહીશ બાકી કોઈ રહેશે જ નહીં તો સફળ થવાના કરતા સુખી થવા માટે આ બહુ મહત્વની ફોર્મ્યુલા છે આવડે એમાં સો ટકા એફર્ટ કરો ન આવડે એની ચિંતા ભૂલી જાઓ સિમ્પલ આપણે શું કરીએ છીએ ન આવડે કે ન થાય ને એમાં અડધી જિંદગી ખર્ચી નાખીએ છીએ જે થવાનું જ નથી કોઈ દિવસ અને એમાં જે કરવાનું હતું ને એનો ટાઈમ પૂરો થઈ જાય છે આ ધ્યાન રાખજો બહુ અગત્યનો મેસેજ છે તમારા સુધી પહોંચાડવો જરૂરી હતો એટલે મેં આ ઘૂટી ઘૂટીને આપ્યો ફોર ટીની ફોર્મ્યુલા એજ્યુકેશનના પણ ચાર જ સ્ટેપ છે પહેલું સ્ટેપ છે ઇમિટેશન બાળક બધું નકલ કરી કરીને પહેલાં શીખે મમ્મીને પપ્પા જે ભાષામાં બોલતા હોય એ ભાષામાં બોલતા શીખે આપણે કપ પકડીએ એમ કપ પકડે આપણે પાણી પીએ એમ પાણી પીવે બરાબર બધી આપણી નકલ કરીને શીખે ફર્સ્ટ સ્ટેપ ઇઝ ઇમિટેશન સેકન્ડ સ્ટેપ ઇઝ એક્સપ્લોરેશન પછી એક લેવલ પછી બાળકે નકલ નથી કરવાની પણ નવું નવું જોવાનું છે ચેક કરવાનું છે થર્ડ સ્ટેપ અત્યાર સુધી તો મજાનો ગાળો હતો નવું નવું જાણવાનું નવું નવું જોવાનું આપણે કંઈ મહેનત નહીં કરવાની કોક કરીની કોપી કરી લેવાની હવેનો જે ગાળો આવે છે એ થર્ડ સ્ટેપ છે હાર્ડવર્ક એન્ડ ક્રિએશન પછીનું સ્ટેપ જે તમે હાર્ડવર્ક અને ક્રિએશન પછી જે ક્રિએટ કરો એ સ્ટેપ હશે એચિવમેન્ટ એન્ડ સક્સેસ અને એના પછીનું સ્ટેપ આવશે લેગસી તમે જે એચિવમેન્ટ મેળવી એમાંથી બીજા લોકો ઇન્સ્પાયર થશે આ કરી શકે તો આપણે કેમ નહીં કાલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં હતા તો ગુજરાતમાંથી બહુ જ નાની જગ્યાએથી એમણે પણ જેમ બાપુ તલગા ચડ્યા તો મોદી સાહેબ એ ક્યાં કોઈ મહાનગરમાં મોટા થયા અને ક્યાં એમના પિતાશ્રી જે હતા એ કોઈ પોલિટિક્સની અંદર બહુ મોટી હસ્તી હતા ઇવન પોલિટિક્સ તો જવા દો કોઈ એવા ઉદ્યોગપતિ હતા કે દીકરાને બે કરોડ રૂપિયા પાંચ કરોડ રૂપિયા આપ્યા હોય વારસામાં નહીં એમણે વાંચન કર્યું ભ્રમણ કર્યું અને પોતાની જાતને ઘડી ઘડીને તૈયાર કરી કોઈ પણ પડકાર માટે પોતે જે ફિલ્ડમાં જવાના હતા એમાં બુદ્ધિ તીક્ષ્ણ રાખી નિરીક્ષણ રાખ્યું ટીમ બિલ્ડિંગ કર્યું પોતાને કામ કરીને જે એનું કામ કરી શકે એવા માણસો પસંદ કર્યા આજે તમારી નજર સામે છે વટનગર જેવા ગામમાં મોટા થનારા માણસો બહુ બહુ તેમ બિચારે જિલ્લા પંચાયતના પ્રમુખ થયા જ ઘણું થઈ ગયું સાહેબ તો વડાપ્રધાન થઈ ગયા પણ હલે એમ નથી આપણને ખબર જ છે તો એમણે કાલે બોલ્યા હતા ગઈકાલના જ લેક્ચરમાં બોલેલા છે કે આજીવન વિદ્યાર્થી રહેવું જો શિક્ષક થવું હોય તો હું આજીવન વિદ્યાર્થી છું હું નાસામાં ગયો હતો અમેરિકામાં હ્યુસ્ટન ત્યાં આપણે ગુજરાતી સાયન્ટિસ્ટ છે કમલેશભાઈ કમલેશભાઈએ મને એમ કીધું કે નરેન્દ્રભાઈ જ્યારે આવ્યા હતા ત્યારે એમને ખબર પડી કે આ ભાઈ તો ગુજરાતી છે તો એમ કીધું કે બધી ટેકનોલોજીકલ શબ્દો મને અંગ્રેજીના ન ફાવે કારણ કે હું કંઈ સાયન્સનો વિદ્યાર્થી નથી પણ તમે ગુજરાતી છો તો હું તમારી બાજુમાં બેસું તો તમે મને આ સ્પેસની ટેકનોલોજી અને સ્પેસનું સાયન્સ ગુજરાતીમાં સમજાવો મને કે ઓફિશિયલી તો બધું બહાર ન પડાય ડેટા કારણ કે પ્રોટોકોલ મુજબ ખબર એવી ન પડવી જોઈએ કોણ ક્યાં કેટલો સમય રોકાણો છે

હું રોહિતભાઈ અહીં કાર્યક્રમ હતો અમદાવાદમાં અને હવે તો એ ભાઈ ગુજરી ગયા શૈલેષભાઈ રાવલ ઇન્ડિયા ટુડે ના સારા ફોટોગ્રાફર હતા મારા મિત્ર હતા શૈલેષભાઈ કેમેરામેન એમનો કેમેરા છે એ ક્લિક કરતા કરતા બંધ થઈ ગયો એટલે આમ આમ જોતા હતા આમ આમ કરીને નરેન્દ્રભાઈ સ્ટેજમાં હું સ્ટેજની આ સાઈડમાં બાજુમાં મારે બોલવાનું હતું સાહેબ આગળ બેઠા હતા સીએમ હતા ત્યારે એટલે એમણે શૈલેષભાઈને આમ આમ બોલાવ્યા એટલે શૈલેષભાઈ કંઈક મસ્તા હતા કેમેરા આમ કરી કરીને એટલે કંઈક લાવો લાવો આવે મારી નજર સામે બનેલો કિસ્સો છે આ કોઈ છાપામાં આવેલું તો છે નહીં ખોલીને રિપેર કરી દીધો ખોલ્યો કેમેરા ત્યાં ત્યાં બેઠા બેઠા બીજું ચાલુ હતું ત્યાં કાર્યક્રમ ત્યાં તો ખોલ્યો અને જોયું ને આમ કર્યું નામ કર્યું નામ કર્યું ને પેક કરીને પાછો સાયલિમેન આપી દીધો હવે સરસ ફોટા પડશે એટલે મેં પૂછ્યું મેં કીધું સાહેબ તમે આ વિદ્યા પણ જાણો છો તો મને કે આપણા આટલા ફોટા પડતા હોય તો જે પડે છે એ મશીન તો ખબર હોવી જોઈએ ને કે કેવી રીતે કામ કરે છે વર્ષો પહેલાની વાત પછી તો મને પાછળથી શૈલેષભાઈ જ કીધું કે ભાઈ સાહેબ તો સારા પોતે ફોટોગ્રાફર છે એના ફોટા પડી તો ઠીક છે પોતે ફોટા ફોટા બહુ બહુ સારા સારા પાડે છે છે પણ બતાવતા નથી પાડેલા બાકી પિક્ચર્સ લે હું રાજકારણની વાત જ નથી કરતો છું હું તો કરિયર ની વાત કરું છું આપણે ક્યાં ઇલેક્શન ની વાત કરી આપણે કે કોઈ પક્ષ ની વાત કરી માણસ કરિયર બનાવવા ઈચ્છે તો નાના ગામમાંથી ડેવલપ થતો થતો જો કેમેરામાં રસ પડે તો કેમેરા ખોલીને રિપેર કરી નાખે નાસામાં આટો મારવા જાય તો ત્યાં બેસીને છ કલાક જાણી આવે કે શું કામ કરે છે તો ઈસરો માં કઈક થઈને મેન લીડરને જ ખબર ન હોય શું શું થવાનું છે તો એ બીજું સૂચના આપે કાં તો ફાઇલ આવે એ રાખે એટલે કોક નિર્ણય વતી સાહેબમાં એવું છે કે પોતે નિર્ણય લે બાકી જાણે છે મને હમણાં મળ્યા ઓગણીસમી ઓક્ટોબરે આપણે કેમ્પેન હતું ઇલેક્શન તો રાજકોટ આવ્યા હતા તો મને કહે કે ચૂંટણી સભામાં નહીં મને કે લેખકોને ચૂંટણી સભામાં નથી બોલાવાય આપણે બહાર મળશું પછી મળ્યા મેં ફેસબુક ઉપર ફોટા મૂકેલા છે તો તમને એમ થાય કે આ બે જણા ખાનગીમાં કોણ જણે શું વાતો કરી નાખી હશે તો અમારી વાતની શરૂઆત થઈ સોલાર પાવરથી અને મિલેટ જાડા ધાન અને એનું કેટલું છે અને અન્નનો બગાડ કેટલો થાય છે કેટલો સુરતના કિરણો આવે છે સુરતના કિરણો જેટલા પડે છે આપણી ગુજરાતની ને ભારતની ધરતી ઉપર એમાં જો સોલાર પેનલ મૂકો તો કેટલી ઇલેક્ટ્રિસિટી પેદા થઈ શકે એમ છે આમાં એક કાગળ એમણે રાખ્યો નથી બધું એમને મોટે હતું મને કે આ કોઈ લખતું નથી આ લખાવાની જરૂર છે આપણે પોઈન્ટ મારો એટલો જ છે કે તમે એમને નથી આવતા લોકો તો પછી ટોપ ઉપર જો તમે અમિતાભ બચ્ચન હમણાં અમિતાભ બચ્ચન ટ્વીટ કરી હતી ત્રણ જ દિવસ પહેલા ચેક કરી લેજો એસી એક્યાસી વર્ષની ઉંમર થઈ હવે એટી વન એટી વન ઇયર્સની ઉંમર એ ટ્વીટમાં શું લખે છે ખબર છે ઓ આઈ એમ લેટ આઈ એમ લેટ ટુડે આઈ એમ લેટ ઓન ધ સેટ ચેક કરજો ખોટું બોલતો હોઉં તો વર્ષે ભાઈને મોડા પડવાની ચિંતા છે કે હું મોડો પડીશ એ લેવલે માણસ પહોંચી ગયો છે કે જ્યાં એ કદાચ એક દિવસ મોડો આવે ને તો માણસો એમ કે સાહેબ આવે ત્યારે આપણે કામ કરશું વાંધો નહીં છતાં ભાઈ એમ કે છે લેટ હું તો આજે મોડો પડું છું અરે હું મોડો પડ્યો એની છાપ છે ઓન ટાઈમ આવી જવાની અને મારા એક ગુજરાતી આયોજકે કન્ફર્મ કર્યું છે લગ્નમાં હતા લગ્નમાં રિસેપ્શનમાં અને મિત્રતા થ્રુ આવ્યું હતું આમંત્રણ કે પાંચ મિનિટ ખાલી તમે કપલને આશીર્વાદ દેવા આવો એટલું થાય જો એવું બચન સાહેબ ટાઈમે આવી ગયા કાર્ડમાં છપાયેલા કપલ નહોતું આવ્યું કપલ મેકઅપમાં તૈયાર થતું એટલે પાંચ મિનિટ સાહેબ ઉભા રહ્યા એટલે જોયું આજુબાજુ પછી નેચરલી આવ્યા હોય એટલે આગતા સાગતા તો ચાલુ જ હોય એટલે કીધું કે બહુ એમ કે આ નહીં જિંદકી સાથે તસવીર ખીચવાની હે તો કે વો તો થોડા બ્રાઇડલ મેકઅપ ચાલ ઓર ચાલ રહા હૈ તો ઠીક ઠીકે ફિર તો શીખના બંધ તો જીતના બંધ ગુણ પકડેલો હશે તો ક્યારેક એ મલ્ટીપ્લાય થશે એક વાવેલું દાણો છે એ પાંચસો થઈને બહાર નીકળશે ખૂબ મજા આવી મને ખાસો સમય પણ થયો પણ મેં પ્રોમિસ કર્યું હતું રોહિતભાઈ ને રોહિતભાઈ મને કહે કે કે કેટલું બોલશો એટલે ભાઈ કીધું એક સવા કલાક તો કહીશ ને તમે આટલી મહેનત કરીને મને પ્રેમથી બોલાવો તો હું મારેથી કઈ વાય આ તો ઠીક છે કે આટલા બધા મિત્રો હાજર રહ્યા બાકી કોઈ ન હોય તોય મેં તો એવું મારે તો એવું થયું છે મહેસાણામાં રોહિતભાઈ કોલેજ છે ત્યાં મને બોલાવવામાં આવ્યો ટ્રસ્ટી અમદાવાદને એણે મારું લેક્ચર ગોઠવું ટ્રસ્ટી તો અમદાવાદ રે હું ત્યાં ગયો તો એટલે પ્રિન્સિપાલ કે લે અમારે ફોન આવ્યો તો તમે આવવા ના છો પણ એકચ્યુઅલ તમે આવી જશો એટલે કીધું આવી જશો એટલે મને તારીખ આપી હોય તો આવું તો કરો ને હું તો કીધું એડવાન્સ લેતો નથી તો દરેક જગ્યાએ યાદ રાખી રાખીને કઈ બારે પહોંચવાનું છે તો મને કહેતો હવે ઉભર્યો તો તમે આવ્યા તો છોકરાઓને ગોતી આવું બેસાડવું એમ નહીં ગોતી આવું એટલે ગોતી આવું શબ્દ થી મને ચિંતા થઈ તો મેં કીધું કેમ ગોતવા પડશે એટલે એટલે મને કે હવે તો બધા જતા રહ્યા હોય અમારે સાડા દસ પછી રિસેસ પછી કોઈ બેસે નહીં તો મને કહે કે જે થોડા ઘણા બેઠા હશે આજુબાજુ બધા ભેગા કરું પછી તમે આવો બોલવા માટે એવી રીતે છોકરાઓ સામે હું બોલવા ગયો જે બેઠા હતા પછી એનું મોઢું જોઈને મને એમ થયું કે આમની માથે તો હવે મોટા ભાષણો કરીને કેમ ત્રાસ ગુજારવો આ કોક સેન્ડવીચ ખાતું હોય ત્યાંથી આવી ગયું છે ને કોક ઘરે જતું હોય ત્યાંથી પકડીને બેસાડી દીધો છે એટલે મેં કીધું તમારે જીવનમાં શું કરવું છે દોસ્તો ચાલો આપણે એની વાત કરીએ તો બધા આમ જોયા કરે મારી આમ ટીકી ટીકી મેં કીધું એમ નહીં તમારે કરવું છું એ બોલો તો હું એ વાત કરું મારે બીજી કોઈ જ્ઞાન તમને દેવું જ નથી આપણે પોઈન્ટેડ વાત કરીએ તમે કહો કે મારે ડૉક્ટર થવું છે તો ડૉક્ટરની વાત કરું તમે કહો કે મારે મરીન એન્જિનિયર થવું છે એની વાત કરું તો એ કોઈ બોલ્યું નહીં એટલે એટલે સ્કૂલમાં કરે ને આમ ચોક ફેંકીને કે હાલેક ઉભા જવાબ દે એમ મેં એમ એક જણાને એમ પકડીને કીધું અરે ભાઈ ઊભા થો શું કરવું તમારે જીવનમાં મને કે લગન મેં કીધું એ તો ધીરુભાઈ અંબાણી ઓલા છોકરાઓ એ કર્યા બે ઓલા જયારે ઓલા ચાલુ હતા આના આપણા કે ના ઈશાના તો મેં કીધું એવા જલસાવાળા ને ભપકાવાળા કરવા છે મને કે હા તો મેં કીધું ભાઈ ઈશા અંબાણી ના જે લગ્ન તો આમિર ખાન પીરસવા માટે આવ્યો હતો બરોબર કંકોત્રી માં સોનાની આખી કંકોત્રી હતી તો મેં કીધું આપણે કંઈ છે એવો મેળ પડેલો છે મને કે ના તો મેં કીધું ફરવા જવું છે લગ્ન કરીને ક્યાંય લગન તો ઈ લેવલ ના થાય નહીં એવું તો ભાઈ કબૂલ કરી લીધું તો કે સ્વિટરલેન્ડ જવું છે તો મેં કીધું સ્વિટરલેન્ડ માટે વિઝા જોઈએ સ્વિસ ફ્રાંક હોય એના રૂપિયા કેટલા થાય કઈ ખબર છે ના જવું જ ખબર નથી સ્વિસ ફ્રાંકના રૂપિયા કેટલા થાય સ્વિટરલેન્ડ નો વિઝા કોને કહેવાય સ્વિસ વિઝા એવો શબ્દ નથી સંજન વિઝા હોય યુરોપનો આખો એટલે મેં કીધું તમારે જે તમારું જ સપનું છે લગ્ન કરવા છે સ્વિટરલેન્ડ ફરવા જવું છે તો ઈશા અંબાણી જેવી કઈ તૈયારી કરી નથી તમે ઈશાના તો બાપુજી દાદા તૈયારી કરી જ ગયા તા એના માટે તમે કઈ કરી નથી તો મેં કીધું ભણશો તો એવું બનશે આપણા ચેમ્પિયનો છે જેમ મીરાબાઈ ચાનું છે એને એમ કીધું કે મને પિઝા બહુ ભાવે તો સરકારે પિઝા ખવડાવ્યો એ ઓલિમ્પિકમાં મેડલ લઈને આવ્યા ત્યારે બીજે દિવસે ડોમિનોવાળાએ જાહેરાત કરી કે ભાઈ આ જીવન લાઈફ ટાઈમ એને એના ફેમિલી મેમ્બરને પિઝા ફ્રી તો મેં કીધું કંઈક લેવલ બનાવશો ને તમારું તો દુનિયા તમારા લગ્ન કરાવી દેશે સ્વિટરલેન્ડ ફરવાઈ મોકલશે આ મીરાબાઈની જેમ પીઝા ખવડાવશે બરાબર પણ હવે કાંઈ જ નહીં કરો તો તો મેં કીધું આ મહેસાણા પાસે વોટર પાર્ક છે શંકુજ વોટર પાર્ક બહુ જૂનો જાણીતો છે ત્યાં બેઠા બેઠા મગફળી ખાજો બીજું હું ખારી સિંગ ખાજો મજા કરજો દસ દસ રૂપિયા જીવનમાં જોઈએ છે બધાને બધું ઇન્સ્ટન્ટ જોઈએ છે ફટાફટ જોઈએ છે મેં તો મારા જીવનમાં એક સિદ્ધાંત રાખેલો કે ભાઈ મેળવવાનું બધું પણ કેવું પપ્પાના પૈસે નહીં મમ્મી પૈસે નહીં જાત મહેનત જિંદાબાદ સારા કપડાં પહેરો સારી ગાડીમાં ભરો સારી ફિલ્મો જુઓ સારા પુસ્તકો વસાવો પોતાના ખર્ચે કરો ઓટોમેટિકલી સેન્સર બોર્ડ લાગી જાય ઓટોમેટિકલી રેશનિંગ આવી જાય કોકના ખર્ચે તમારે પંદર હજારનું જીન્સ લેવું હોય નહીં તમારા ખર્ચે લેવાનું આવે તમે ત્રણ હજારના બે લઈ આવો અને બાકીને બચાવો તો આ આપણે ત્યાં એજ્યુકેશનમાં હજી નથી અપાતું એટલે તો આ એક્સપોમાં અમારા જેવાને બોલાવવા પડે છે તમે આવીને આ બધું કહેતા જાજો તો મિત્રો જતા જતાં મારે એટલી જ વાત કરવી છે કે પાઉં દલદલ મેં સહી આંધીઓ મેં સહી જમાય રખ ગમે એવું તોફાન હોય જરા મક્કમ રહેજો પડકાર કરવા માટે મુકાબલો કરવા માટે પાઉં દલદલ મેં સહી આંધીઓ મેં સહી જમાય રખ મુસીબતો મેં ભી મુસીબતો મેં ભી આપણા હોસલા ટીકાે રખ કે ભાઈ હશે આપણે આવતીકાલ આજના કરતા સારી નીકળશે નવો સૂરજ નવો દિવસ નવી શરૂઆત કાલે ભૂલ થઈ ગઈ પાછી નહીં કરીએ એમાં કે મરી જવાનું થોડું હોય કબૂતરો મચ્છરો કીડીઓ કરોળિયાઓ આપણે ગમે એટલી વાર સાફ કરીએ પાછા આવી જ જાય છે ને કોઈ આપઘાત કરે છે કે આજે સવારણો ફેરવી દીધો અમારું ઘર તો ટી ગયું વાળો મરી જાય તમે મારી નાખો ત્યાં લગી મહેનત કરશે આગળ વધો મુસીબતો કોણ કહેતા છલની મે પાણી કો ભરા નહી ચાણી ચણીમાં પાણી ન ભરાય એવું કોણ કે છે ચાણી કાણા વાળી હોય પાણી તો સરકી જાય અંદરથી બરફ જમને તક બરફ જમને તક ધૈર્ય બનાયે રખ બરફ જામે તો ચા ચાણીમાં તો પાણી લઈને તમે આપી શકો ગયો તમારું પાણી હવે ઓગળે ત્યારે પી જાજો તો થોડુંક એના માટેનું ધૈર્ય જોશે મને ખૂબ આનંદ થયો ફરી એકવાર આખી થનગા ટેક્સપોની ટીમને આભાર માની લઉં અભિનંદન પાઠવી દઉં સરસ કામ કર્યું એક સાથે બધું ભેગું થઈ ગયું એક બાજુ વડાપ્રધાન બીજી બાજુ બાપુ એની વચ્ચે તમે બધી એક જ તારીખમાં એટલે અને આજે તો આ મેં આમ સામાન્ય સંજોગોમાં ઉલ્લેખ નથી કરતો પણ આ કુદરતી યોગ થઈ ગયો કે મારા મમ્મીનું નિધન થયું તેરમી હવે તો ઘણા વર્ષો થઈ ગયા બાવીસ વર્ષ થવા એવા પણ એ મારા પહેલા ગુરુ મારા પહેલા ટીચર એટલે ખરેખર આમ જુઓ તો આ લેક્ચર એમને તર્પણ જેવું ગણાય કે ભાઈ એમણે મને શિક્ષણ આપ્યું એમણે મને શીખવાડ્યું એમણે મને જ્ઞાન આપ્યું તો આજે તમારી સામે આવીને શિક્ષણ કોને કહેવાય જ્ઞાન કોને કહેવાય વિદ્યા કોને કહેવાય એ બધી વાત આમ સામાન્ય સંજોગોમાં આ વાત તો પર્સનલ કહેવાય કહેવાય ન હોય પણ મહેતા સાહેબ યાદ કરાવી ગયા ભણવાનું ઘરે પછી સાહેબે ઉલ્લેખ કર્યો ખાસ તો એટલા માટે મને એમ થયું કે તમને એમ કહું કે ભાઈ એ શક્ય છે કોડલમાં રહીને એમણે માત્ર પુસ્તકો વાંચી વંચાવીને અને એવી એક શીખ આપીને કે ભાઈ સંતાનોને મેં તો મમ્મી પપ્પા પુસ્તકમાં ટાઈટલ આપ્યું છે એ વાતને કે સંતાનોને ચાલવા માટે સુવાળા રસ્તા ન આપો પણ એના પગ એટલા મજબૂત કરો કે ખરબચડા રસ્તા ઉપર દોરી શકે તો કુદરતી છે કે આજે એવું લેક્ચર મારા હાથમાં આવ્યું આ તો કઈ અમે પ્લાન તારીખ કરી નહોતી બરાબર એ આ એક ખાલી હતી બાકીની તો ગોઠવાયેલી હતી તો કે એમને એક આ અંજલી થઈ ગઈ કે ભાઈ એમને જ્ઞાન આપ્યું તો હું તમારી સામે ઊભો રહીને બોલી શકું છું તો મા બાપને પણ કહેવાનું કે તમે પણ શિક્ષક થઈ શકો છો તમે તમે ભણાવી ન શકો વિષય પણ વિષય ભણી શકે એનું વાતાવરણ તો કેળવી જ શકો એના માટેનું પ્રોત્સાહન તો આપી જ શકો ખૂબ મજા આવી ધન્યવાદ મારે તો હજી રોહિતભાઈને ખબર છે પણ પર્યાણ કહેવાય અમારી દેશી કાઠિયાવાડી કાઠિયાવાડીમાં લાંબુ છે હજી હજી અહીંથી અટકવાનું નથી અને આગળ વધવાનું છે પહોંચવાનું છે એટલે હું તમારા વચ્ચેથી રજા લઈશ પણ જ્ઞાન એવી વસ્તુ છે કે કોઈ દિવસ કોઈની વચ્ચેથી રજા લેતું નથી માણસો રજા લઈ લેશે જ્ઞાન તો અખંડ ધારા વહેતી જ રહે છે તો એમાંથી તમે બધા ખાલી જૈવ વસાવડા જ નહીં દુનિયા આખીને વાંચતા વિચારતા જોતા સમજતા નવા મીડિયમ આવી ગયા છે તો એનો ઉપયોગ કરતા હવે પહેલાં જમાનામાં સૂર્યમાળા બોર્ડ ઉપર ચિતરતા તો ન મજા આવતી હવે વિકીપીડિયામાં તમે વિડીયો જોઈ શકશો યુટ્યુબમાં તમે જોઈ શકશો વર્ચ્યુઅલ રિયાલિટીના ગિયર પહેરશો તો વચ્ચે ઉભા હશો એવું લાગશે તો માધ્યમોનો ઉપયોગ કરો અને જ્ઞાન મેળવો તો બે જ શબ્દો યાદ રાખજો જે જતાં જતાં કહી જાઉં છું નો જાણો એન્ડ ગ્રો વિકસો